એટલે ઘણા લોકોને એવું લાગે કે ગ્રીન ટી છે એ વજન ઘટાડવા માટે લોકો પીતા હોય આ થોડું ઘણું ચાલીએ તો બે પાંચ ગ્રામ હજી ઘટતું હશે ગ્રીન ટીમાં ચૂંટવા જઈએ તો પહાડ ઉપર જઈએ મહેનત કરીએ કમરેથી વાંકા વળીએ પછી વજન ઘટે પણ એસી ઓફિસમાં બેસીને ગ્રીન ટી પી જાઓ એનાથી ઘટે નહીં આપણે જે વિષય લેવો છે એ આવો જ છે ગ્રીન ટી જેવો કે આપણે અહીં બેસીને ખાલી સંવાદ કરીશું ઘણા લોકોને એવું થતું હશે બેઠા બેઠા કે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં સવારથી સાંજ લગી બેઠા અને અલગ અલગ પ્રબુદ્ધ વક્તાઓને સાંભળે એનાથી આપણે શું આપણે તો હળવેકથી પછી જલ કમલવત પાછા બહાર નીકળી જવાનું પણ હું આવી રીતે મોટો થયો છું અને સાહેબ એના સાક્ષી છે આજે કુદરતી રીતે તો મારે એ કહેવું જોઈએ કે આ બધાથી શું થઈને એ તમારે જોવું હોય તો તમારી સામે ઊભો છું યુનિવર્સિટીમાં મહેતા સાહેબ અને ફુલેત્રા સાહેબ જેને હમણાં ચૌહાણ સાહેબ યાદ કરતા હતા અમારા બે ગુરુજનો જે આ દુનિયામાં નથી એણે ધક્કા મારી મારીને મને સ્પર્ધાઓમાં ભાગ લેતો કર્યો અને ચૌહાણ સાહેબ જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઉદઘાટન કે ભાઈ અમારે એવા વ્યક્તિ હાથે જેને આમાં મેડલો જીતેલા છે તો આ બધું આવું સાંભળતા સાંભળતા ત્યારે બોલવાનું ઓછું થતું પાંચ મિનિટ અમને મળતી વક્તૃત્વમાં બોલવાની સાંભળવાની મિનિટો વધારે હતી સાંભળતા સાંભળતા જે અંદર પડતું ગયું અંદર આવતું ગયું જે ટેવ પડતી ગઈ સ્ટેજ ઉપર આવવાની બોલવાની વાત કરવાની રજૂઆત કરવાની વિચારોને અભિવ્યક્ત કરવાની એ બધી ટેવ જે છે લેખનમાં પ્રવચનમાં આજે કોઈ મને પૂછે તમે શું કરો છો આમ તો પહેલાં નિરંજન ભગત એવું લખી ગયા છે બરાબર કે ભાઈ હું તો અહીં બસ ફરવા આવ્યો છું ક્યાં કોઈનું કંઈ કામ કરવા આવ્યો છું એટલે હું હરું છું ફરું છું મજા કરું છું એવો જવાબ થઈ શકે હરિવંશાઈ બચ્ચન સાહેબ એટલે ઐશ્વર્યા રાયના દાદા સસરા એમને જ્યારે કોઈ પૂછ્યું કે ભાઈ આપકા પરિચય ક્યાં હૈ જેમ પરિચય સાહેબે આપ્યો તો એમણે હિન્દીમાં એવું કહેલું કે મિટ્ટી કા તન મસ્તી કા મન ક્ષણભર જીવન મેરા પરિચય મિટ્ટી કા તન મસ્તી કા મન ક્ષણભર જીવન એવરીવન આમ આપણને એમ લાગે કે ના ના એમ તો નેવું વર્ષનું હોય સો વર્ષનું હોય પણ કુદરતના ક્રમના જે કરોડો વર્ષો તમે જોશો તેમાં તો એક ક્ષણભર છે ક્ષણભર જીવન મેરા પરિચય તો મારો મુખ્ય પરિચય તો એટલો જ છે કે ચૌહાણ સાહેબે મારો ફાઇનલ ઇયરનો વાયવા લીધેલો વાયવા અમારી પાંચ સાત મિનિટનો જે ઓફિશિયલ હોય એ અમે ક્યારની ક્રોસ કરી ગયા પછી મહેતા સાહેબ અંદર આવ્યા દરવાજો ખોલીને કાબે છે શું કરે છે તો અમે બે તો ગપ્પા મારતા હતા અલગ અલગ વિષયો ઉપર સાહેબ મને એટલે મને હજી સાહેબ તો કદાચ હવે ઘણા વાયવા લીધા હોય ભૂલી ગયા હોય સાહેબે એક બિઝનેસ સ્ટુડેની કવર સ્ટોરી વિશે મને પૂછેલું એટલે મેં જવાબ આપ્યો એટલે મને કંઈક તમે ખબર છે બિઝનેસ સ્ટુડેમાં છે મેં કીધું હું વાંચું છું એટલે સાહેબને રસ પડ્યો એક અત્યારે પણ યંગ દેખાય છે તમે વિચાર કરો તો હા ભાઈ એમની ઉંમર વધતી નથી આ હું કેટલા વરખતથી જોઉં છું કદાચ એમને બેનને આપણે ક્રેડિટ આપીએ એમની એ વાત નહીં ઉંમર જ નથી વધતી ત્યારે આવા સ્ફૂર્તિલા આવા જોશીલા આમ ચહેરા ઉપર કરચલી હોય નથી વધતી તમે જુઓ તો ખરા મારી ઉંમર વધી ગઈ સાહેબનો વાયવા દઈને હું બહાર નીકળો વિદ્યાર્થી તરીકે એમની નથી વધી તો ચૌહાણ સાહેબ સાથે આ બધી વાતો એટલે એમને રસ પડ્યો કારણ કે એમનું અંગ્રેજી બહુ સારું બધું વાંચે સરસ બોલે બધું એ જમાનામાં પણ એમનું બધું રીડિંગ સરસ એટલે મેનેજમેન્ટની થિયરીઓની અમે વાતો કરી સ્પોર્ટ્સની વાતો કરી ફ્યુચર શું કરવા માગો છો એવું બધું એમણે મને સવાલ પૂછ્યા અને એને કારણે મને એમ થયું કે જો આ બીજા બધા વાયવા લેવા આવે છે ને કરતાં આ સાહેબ જરા સ્માર્ટ છે આ આધુનિક જનરેશનની પેઢીને મજા પડે એવા સાહેબ છે આ એવા પેલા લફડ ફફડ આમ વીલું વીલું ઢીલું ઢીલું ધોત્યું ને વીલું વીલું મો રખે ને ભાઈ તમે માસ્તર હો એ ટાઈપના સાહેબ નથી બરાબર પ્રોપર ડ્રેસિંગ સાથે પ્રોપર પર્સનાલિટી હાઈટ પણ ખરી એટલે અમિતાભ બચ્ચન જેવો થોડો લુક પણ આવે સાઈટમાંથી મારી મૂળ વાત હજી મેં શરૂ નથી કરી તો હું થોડી ઓસરીમાં આટા મારું છું પછી આપણે અંદર જશું વિષય તમને એમ થાય કે આવો વિષય છે આપ્યો છે જય વસાવડાને પણ મારો એક છે બહુ નિખાલસતાથી હસતા હસાવતા વાત કરું છું તમે થાક્યા પણ હશો કારણ કે બળવંતભાઈ બાબુભાઈ બધા વિદ્વાન લોકો ખૂબ બધી મહેનત કરીને રિસર્ચ સ્કોલર્સ તૈયાર અને દુનિયા ફરેલા લોકો તો વિદ્વાન માણસો છે સરસ સરસ તમને વાતો કે તમે નોટિંગ કર્યું હોય થાકતા હો પછી ધીરે ધીરે જેમ ક્રિકેટમાં ઓવરો વધતી જાય એમ થાક લાગતો જાય બેટ્સમેનને બોલરને વિકેટકીપરને એમ તમને પણ એમ થાય કે હવે મેચ જલ્દી પૂરી કરીએ તો સારું એટલે પહેલા મારે આ ભૂમિકા એટલે બાંધવી છે કે હું ગુરુ યુનિવર્સિટીમાં પહેલી વાર આવ્યો પણ છેલ્લી વાર નથી આવ્યો પગ મુક્તાવેત મને એવી અનુભૂતિ થઈ કે આ કોઈ ઇન્ટરનેશનલ કેમ્પસમાં હું જાઉં છું હું ગ્રીસમાં ગયો છું હું યુનિવર્સિટીઓમાં જર્મનીની યુનિવર્સિટીઓમાં હમણાં જ કેમ્બ્રિજ અને ઓક્સફર્ડ જઈ આવ્યો બાપુની કથા હતી ત્યારે સ્ટેનફોર્ડમાં જઈ આવ્યો હાવર્ડમાં જઈ આવ્યો એમઆઈટી માસ્યુટ યુનિવર્સિટી કોલંબિયા યુનિવર્સિટી જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટી મેં જોયું કે આ બધામાં સૌથી પહેલું આ ગ્રીક આર્કિટેક્ચર રોમન આર્કિટેક્ચર અમેરિકન આર્કિટેક્ચરની ખૂબી શું સાહેબ દરવાજા જેટલા ઊંચા રાખે ને કે તમે નાના લાગો આપણે ત્યાં એવું નથી કરતા લોકો પણ સાહેબે આ કરીને બતાવ્યું કારણ કે એ બધા દેશો જયારે પેદા નહોતા થયા એ પહેલાનો દેશ છે ગુરુકુળનો અને વિદ્યાપીઠોનો દેશ સા વિદ્યા વિમુક્ત નોલેજ વિલ સેટ્સ યુ ફ્રી આ કહેનારો દેશ સૌથી પહેલો ભારત હતો હવે ભારતના વિદ્યાધામ કંઈ એ જમાનાના જ ન રાખવાના હોય ગુફાઓમાં પ્રવેશ કરતા હોય એવા ન હોવા જોઈએ એવા હોવા જોઈએ કે જે આવતીકાલની પેઢી કારણ કે આપણે જીવવાનું છે બધા આવતીકાલમાં ગઈકાલનો વારસો લઈને હું કેમ્બ્રિજમાં બાપુ તો અહીં વધારેલા આપ હમણાં જ વાત કરતા હતા હું એક બીજું પર્સનલ કનેક્શન કહી દઉં આપ બોલ્યા મને ઝપકારો થયો એકવીસ તારીખ રાઈટ એકવીસ જૂન અહીંથી બાપુ અમદાવાદ ગયા હેલિકોપ્ટરમાં બરાબર એ જ દિવસે રાતના મારી વોલ્વો કારની ડિલિવરી બાપુએ લીધી મારી ઈચ્છા એવી હતી કે બાપુ મારી કારમાં બેસે સૌથી પહેલાં આજે હું ઊંધો ચતો થઈને આવ્યો નહીં ત્યારે કાર લઈને જવાનો હતો પણ રાજકોટ પહોંચવાનું જ ન થયું હું તો ત્રણ દિવસથી પહેલાં કપડે જ આટા મારું છું એવું છે એક જ બેગ લઈને ઓવરનાઇટર આ તો પ્રજ્ઞાબહેન હતા એટલે ચાર કલાકનો આરામ થયો બારડોલીમ મારે જે વચ્ચે થોડોક જરૂરી હતો તમારી સામે બોલવા માટે બાકી ગાડી ટેક્સી બધું મેનેજ મેં કરી લીધું કોઈને જેમીની ભાઈને કહ્યું પણ નથી મેં ખાલી એટલું જ પૂછ્યું મને સમય કહો અને લોકેશન કયો પહોંચવાની જવાબદારી મારી હું સમયથી પહેલો પહોંચેલો ત્યાં સાહેબ સાથે અમે થોડા બેઠા કેમ્પસ જોયું ચતુરભાઈન સાહેબને બધાને મળ્યા એટલે પણ આ મને જે સમય આપવામાં આવ્યો તો એ સમયે પહોંચી જ ગયો કારણ કે એ મારે અહીં એટલા માટે કહેવાનું નથી કે એ તમારી ચિંતા નથી એ મારી ચિંતા છે પણ અહીં આવીને પરફોર્મ કરવું એ મારી જવાબદારી છે આપણે ડૉક્ટરોની ચેમ્બરમાં જઈએ ત્યારે એમની માર્કશીટ નથી માગતા પણ એમની દવા અસર કરે છે કે નહીં તો પાંચ દિવસ પછી ઘરના મેમ્બરોને કહીએ છીએ તો એ જવાબદારી આપણી એ એજ્યુકેશન છે અમે જે રીતે ભણ્યા મા બાપે જે રીતે મોટા કર્યા હોમ સ્કૂલ તો ઘરમાં ભણવાનો મોટામાં મોટો ફાયદો એ થયો કે દુનિયાને જે દેખાય સૌથી પહેલાં તમારે જવાબ તમારા અંતર આપવાનો છે યુર કોન્શિયસ અહીં જેબીનીભાઈને પૂછો સાહેબને પૂછો કાંઈ એવું નથી ચાલો અહીં કંઈ મેં એવું મોટું કમિટમેન્ટ કર્યું હોય કાંઈ તો ભાઈ બે પાંચ લાખ રૂપિયા મેળવવાના છે એ તો ગમે એમ કરીને પહોંચી જ જવું પડે ને બરાબર એવું નથી ઊંધું છે પણ મેં મનમાં નથી રાખ્યું કારણ કે મને ખબર છે કે ભાઈ એક સમયે જેમણે મારો વાયવા લીધો હોય એક સમયે યુનિવર્સિટીમાં જેમણે મને યોગ મહોત્સવનું ઉદઘાટન કરવા બોલાવ્યા હોય એવી વ્યક્તિ માટે મારે જવાનું છે વાત પૂરી થઈ ગઈ આપ બધા મળો છો એ તો મારું બોનસ છે આ તો જમણવાર પછીની જે મીઠાઈઓ મોટી પીરસાઈને આવે બધી એ મીઠાઈઓ છો આપ બધા તો અમારો જમણવાર તો થઈ ગયો સાહેબને મળી લીધું એટલે તો મને આનંદ થયો કે અહીં એમણે આખું નંદનવન બરાબર આપણે જંગલમાં મંગલ કહીએ આ વગડાનો શ્વાસ છે જયંત પાઠકની કવિતા કરું તો આ શ્વાસ લે તો કરી દીધો એમણે વગડાને આખું અને એવી સરસ મજાનું કેમ્પસ બનાવ્યું છે સૌથી મહત્વની વાત એ છે કે આવતીકાલના જનરેશનને નજરમાં રાખીને બનાવ્યું છે ધીસ ઇઝ ફોર નેક્સ્ટ જનરેશન કેમ્પસ એવું નહીં કે ચાર પાંચ વર્ષ લગી સારું લાગે આપણે નથી અમુક રોડ બને પછી પાછા ત્રણ વર્ષ થાય ત્યાં રોડ તો સારો હતો હોય તો એ પાછો સાઈડમાંથી તોડીને ગટર કાઢે કે હવે નવી ગટર બનાવવાની છે પછી ગટર પણ સરખી થઈ ગઈ હોય રોડ ઉપર થીગડા લાગી ગયા હોય આપણને એમ થાય કે ચાલો હવે આપણે પાછળ સરસ રીતે બધો રોડ સરખો થઈ ગયો ત્યાં બે વર્ષ પછી પાછું એમ કે નવી પાઇપલાઇન કાઢે ઇલેક્ટ્રિસિટીની ફાઈબર ઓપ્ટિકની સાહેબે આવી રીતનું વિઝન નથી રાખ્યું અહીં એ વિઝન રાખ્યું છે કે લિફ્ટ પણ બની મને કહેતા હતા એ આઠ માળ સુધી જાય એવી અત્યારથી બનાવી દીધી છે હજી એક માળ જ છે ઉપર ત્યાં સુધીમાં તો એ લોંગ ટર્મ વિઝન એમને ખબર છે કે ત્યારે એ તો કદાચ અમેરિકા જતા એમની ત્યાં ત્યાં છે બને પણ એ અહીં અમેરિકા બને ને એવું એક કેમ્પસ જવાના છે મને મજા એ વાતમાં આવે મને મજા પ્રજ્ઞાબેને અમેરિકામાં ભણ્યા છે અમેરિકામાં પ્રેક્ટિસ કરી છે હજી અમેરિકામાં ઘર ધરાવે છે હું જીવનમાં સૌથી વધારે ગયો હું તો એ જ દેશની યાત્રાએ ગયો છું એકવાર મને ત્યાં કેલિફોર્નિયાની યુનિવર્સિટી કહ્યું તો મેં સાહેબનો નંબર આપ્યો મેં કીધું અમારે અંગ્રેજીમાં તમારી સાથે વાત કરી શકે એવા આ પ્રોફેસર સાહેબ છે અને એ સદનસીબે કુલપતિ પણ છે તો મને ત્યાં જઈને મજા આવે એ સરસ વાત છે પણ જેમ નરેન્દ્રભાઈ એક વખત કહેલું એ પણ દુનિયા ફરેલા છે તમે એવા ફોટા પણ જોયા હશે જ્યારે કશું જ નહોતા કાર્યકર હતા ત્યારે યુનિવર્સલ સ્ટુડિયોમાં પણ આંટો મારી આવેલા અને ઇઝરાયલમાં પણ આંટો મારી આવેલ પણ એમને એવો વિચાર શું થયો અમારા ગોંડલના મહારાજા હતા ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા ભગા બાપુ અમે લાડમાં કહીએ ગોંડલ નાનકડું સ્ટેટ સૌરાષ્ટ્રનું ઘણા બધા લોકોને તો દેખાય પણ નહીં નકશામાં ગોતવા જાય તો પણ એ જમાનામાં ભગવતસિંહજીએ જે મોડલ સ્ટેટ બનાવ્યું ગોંડલને જે રીતનું રાજ કર્યું રજવાડાઓ એમનું એક સયાજીરાવનું તો વિશાળ રાજ્ય ગાયકવાળી સ્ટેટ અને મરાઠાઓનો મોટો પ્રભાવ ભારતના નકશા ઉપર પેશવાએ આખી આખી પાછળ શિવાજી છત્રપતિ એમની પાછળ આમજો હતો એ લેગસીમાં પણ અમારા એક નાનકડા સ્ટેટમાં ભગવતસિંહજી એ જમાનામાં યુરોપમાં ભણ્યા આખી યાત્રાની વર્ણનો લખ્યા અને પછી ભગવતસિંહજીએ એવો સંકલ્પ શું કર્યો કોઈ ને શું સંકલ્પ થાય હવે ત્યારે તો રજવાડા હતા કે ભાઈ આય આપણે બંગલાઓ બનાવીએ આય આપણે આઉટહાઉસ બનાવીએ અહીંયા આવીને જલસા કરીએ જ્યારે ગરમી પડે આપણા દેશમાં ત્યારે આ આવીને આઉટિંગ કરીએ ભગવતસિંહજીએ એમ વિચાર્યું કે મને જે યુરોપ ગમે છે એ યુરોપ હું મારા જ ગામને મારા જ સ્ટેટને ન બનાવું અને એ જમાનામાં મારા ગોંડલમાં બિફોર ઇન્ડિપેન્ડન્સ સિમેન્ટના રોડ હતા સરસ મજાના લેમ્પોસ્ટ હતા સૌંદર્ય કળા એસ્થેટિક્સ સૌંદર્ય દેખાય તમને ગોંડલની અંદર લાઈબ્રેરી હોય એનું સરસ ભવન હોય અને ત્યાં જાતા જાઓ તો ગુલમોરના બે ઝાડ હોય ફૂટપાથની બંને બાજુ એટલે મેં પોતે અનુભવ કરેલો છે કે લાલ લાલ પાંદડીઓ તમારી ઉપર પડતી હોય તમે સફેદ રંગની સિમેન્ટની ફૂટપાથ ફૂટપાથે આવડી મોટી માણસ લાંબોથી સૂઈ શકે એવડી એમાં જતા હોય એ જમાનાની એમણે ભૂગર્ભ ગટર જે બનાવી જે તોડફોડ હજી નથી કરવી પડી ક્યાંય એમાં આખી આખી કાર જઈ શકે એસયુવી એટલી ઊંડાઈ વાળી હતી સેવન સ્ટેટ ફિલ્ટર પ્લાન્ટ હતો બેન્ડ સ્ટેન્ડ હતું રંગમંડપ ઓપેરા હાઉસ આજે પણ મુંબઈનું જે ઓપેરા હાઉસ છે જે સૌથી પ્રીમિયમ થિયેટર ગણાય છે હવે નીતા અંબાણી કલ્ચરલ સેન્ટર તો થયું હમણાં એ ઓપેરા હાઉસ ગોંડલની માલિકીનું છે ત્યાં પણ એમણે બનાવ્યું મુંબઈમાં કારણ કે અંગ્રેજોનું મેઇન મથક મુંબઈ હતું અને ગોંડલમાં પણ બનાવ્યું બધું બનાવ્યું લાઇબ્રેરી ક્રિએટ કરી સ્કૂલ ક્રિએટ કરી કોલેજ ક્રિએટ કરી એમના વાઇફ એ જમાનાના રજવાડાઓમાં તો ઓઝલ પડદાની સિસ્ટમ હતી અને એ જમાનામાં નંદકુંવરબા સાહિત્ય પરિષદના પ્રમુખ બનાવ્યા પત્નીને અને સેક્રેટરી પણ લેડી રાખેલા જમનાબાઈ જેમના નામની મેટરનિટી હોસ્પિટલ છે હજી હું એટલા માટે કહું છું કે એક માણસનું વિઝન અને એનું જો એક ચક્રી શાસન હોય તો પોતાના પ્રજાનું પોતાના નગરનું પોતાની આસપાસના વિસ્તારનું પોતાના વિદ્યાર્થીઓનું કઈ હદે કલ્યાણ કરી શકે એટલે તમને આજે એમ લાગતું હશે કે આ નવી યુનિવર્સિટી છે પણ તમે આજથી પચાસ વર્ષ સો વર્ષ પછી જાઓ અને વિઝન જોશો તો લોકો એમ કહેશે કે આ પ્રથમ એવી યુનિવર્સિટી છે જ્યાંથી આ બધી ક્રાંતિની શરૂઆત થઈ એટલે આ પેઢીઓનું ઘડતર કરશે હું તો બુદ્ધ મહાવીર રામકૃષ્ણ જીસસ મોહમ્મદ જેટલા થયા એટલા બધાએ એ વિચાર કર્યો કે આ તો છે ધર્મ આના વગર તો સચવાશે નહીં ક્યાંક ક્યાંક આ વાત આવી કર્ટસીની સંસ્કારની ડિસન્સીની તો આનંદની આપણી વ્યાખ્યામાં આપણે એક નાનકડી ફૂદડી મૂકીએ ફૂદડી એસ્ટિક્સ માર્ક ખાસ કરીને ઝીરો પર્સન્ટ લોનમાં જે હોય એ બરાબર આપણને પહેલા એમ જ કે તમને લોન આપવાની જ છે એટલે મને આવા ફોન આવે એટલું એમ કહું લાવો લાવો હપ્તા ન ભરવા પડે એવી કોઈ પણ લોનનું સ્વાગત છે તો ઓલા ફોન મૂકી હપ્તાનો ભરવા પડે એવી કોઈ પણ લોનનું સ્વાગત છે એટલે કોલર હોય ટેલિકોલર્સ હપ્તા ભરવા કે ને સાહેબ શરૂઆતમાં બધું ફ્રી છે પણ પછી હપ્તા તો ભરવા પડે મેં કીધું એવી લોન નથી જોતી આપણે તો હપ્તા વગરની લોન જોઈએ છે તમે સામેથી ફોન કર્યો કે અમે આપવા માંગીએ છીએ તો તમે ઉદાર હાથે આપી જ દ્યો તો મિત્રો આનંદ ઉપરની નાનકડી ફૂદડી એ છે કે તમારો આનંદ બીજાના દુઃખનું કારણ ન બનવું જોઈએ આખી ભારતીય સંસ્કૃતિ આ વિભાવના ઉપર ટકેલી છે હું આનંદિત થાઉં પણ મારો આનંદ દશરથનું તીર શ્રવણને લાગે હવે બીજાના દુઃખનું કારણ બને તો રામના પિતાને પણ શ્રાપ મળે એ પણ દુઃખી થાય એ પણ ચાર માંથી એક પણ પુત્રનો ચહેરો જોયા વિના વિદાય લઈ લે આ ઘટના બને અને એ ઘટના લખાય એના સાક્ષી વાલ્મિકી ખુદ લખે એ ઘટનાનું વર્ણન શું કામ કારણ કે તમારો આનંદ કોઈકના દુઃખનું કારણ બન્યો તમારો આનંદ જો કોઈના દુઃખનું કારણ બને તો એ યોગ્ય નથી તમે જુઓ રામની તો ખૂબ બધી વાતો થઈ રહી છે 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 હમણાં તો ખૂબ થવાની રામ સીતાહરણનો જવાબ સંવાદ કરવાની કોશિશ કરે મોકલીને કે જો એમને મામલો પતી જતો હોય તો આપણે કોઈનું લોહી રેડવું નથી રાવણ નથી જ માનતો તો સામાન્ય રીતે યુદ્ધના વર્ણનો તમે દુનિયાના ઇતિહાસમાં જુઓ એમાં રાજાઓથી એકથી વધારે પત્નીઓ હતી કારણ કે એ એક પ્રકારનું પોલિટિકલ પણ સેટઅપ હતું કારણ કે અલગ અલગ રાજ્યોની કન્યાઓ તમારે ત્યાં જોડાયેલી હોય તો એને કારણે યુદ્ધો ઓછા થાય તો મારા મિત્રો આ ભારતની મૂળ વિભાવના આ છે સત્યમ શિવમ સુંદરમ રાજ કપૂરની ફિલ્મનું ટાઈટલ હતું હવે તો એ જૂની થઈ ગઈ પણ એ જમાનામાં એક ફિલ્મ બનાવેલી મૂળ શબ્દ હતા એરિસ્ટોટલના ટ્રુથ બ્યુટી એન્ડ ગુડનેસ સંસ્કૃતિમાં જીવન પદ્ધતિ છે સંસ્કૃતિ સંસ્કૃતિમાં જીવન પદ્ધતિ છે બેસીને સંસ્કૃતિ સમજી શકાય જીવવા માટે સંસ્કૃતિની વચ્ચે જવું પડે એની ભેગા કઈક જાઉં હું એની ભેગો ક્યારેક ક્યારેક કુતુહલ થી પણ જાઉં હું જે ભાષા બોલું એ ભાષા સમજી શકે એવા બાળકો મોટા વડીલો હોતા જ નથી ત્યાં એ ભાવ સમજી શકે છે લાગણી સમજી શકે છે ભાષા નથી સમજીને એમનો સ્પર્શ જોઈને પણ કેટલાક લોકોને ખબર પડે અને લોકોની ક્યાં વાત કરો છો સાહેબ કૂતરા અને ગાય જેવા અબોલ પશુઓને કોઈ ઘાયલ પક્ષીને પણ તમે પાંખ ફેરવીને તમે એની પાંખને સરખી કરવા જાઓને તો એને ખબર પડે કે આ મને મારતા નથી આ મને જીવાડવા માટે આવ્યા છે આ સોફ્ટવેર બધામાં ઇનહેરન્ટ છે ભારતીય સંસ્કૃતિ જેને આપણે સંસ્કૃતિ કહીએ છીએ એમાં સૌથી મોટી ગરબડ એ કે આપણે આદતોને સંસ્કૃતિ માનવા માંડ્યા તો તો ફરતી ને બંગાળમાં સ્વામી વિવેકાનંદ મોટો થયા તો સ્વામી વિવેકાનંદના खानपान બંગાળી સ્ટાઈલ મુજબ ના હોય તો એ વિચાર કરો નરસિંહ મહેતા જૂનાગઢમાં પેદા થયા તો નરસિંહ મહેતાને કાઠિયાવાડી સ્ટાઈલ મુજબ ના હોય બન્નેના બ્રેકફાસ્ટ અલગ અલગ હોય દેશી ભાષામાં કહું તો બરાબર છતાં બન્ને ભારતીય સંસ્કૃતિના ધરોહર જેવા નામ ગણે ખ્યાલ આવ્યો હેબિટ્સ આર નોટ કલ્ચર ધેર ટ્રેડિશન હેબિટ્સ આર ટ્રેડિશન એના માટેનો શબ્દ છે પરંપરા સંસ્કૃતિ નહીં પરંપરાથી એવું ચાલ્યું આવે છે કે આપણે અહીં ચાંદલો કરવો બરાબર આ પરંપરા છે અમુક લોકો કરે અમુક ન કરે અમુક સેથો પૂરે અમુક ન પૂરે બરાબર પરંપરાઓ અને સંસ્કૃતિ ભેળસેળ બહુ બાજુ બાજુની વહેતી નદીઓ છે એટલે પાણી બે ભેગા થઈ જ જાય સ્વાભાવિક છે બરાબર સૂક્ષ્મ ભેદ શું છે સંસ્કૃતિ છે એ તમારા વ્યવહાર તમારા વિચાર એને અસર કરે છે પરંપરા છે એ તમારા દેખાવ તમારી ટેવ એને અસર કરે છે સંસ્કૃતિ અને ધર્મ પણ જુદી બાબત છે ધર્મ એક હોય અને સંસ્કૃતિ અલગ હોય એનો તમારી નજર સામેનું ઉદાહરણ આપો એક બાજુ અફઘાનિસ્તાનમાં તાલિબાન છે જે ઇસ્લામ ધર્મનું પાલન કરે છે અને બામિયાનની બુદ્ધ પ્રતિમાઓ તોડી નાખે છે કે અમારે બુદ્ધ ન જોઈએ કોઈ પણ પ્રકારની આ સ્થાવર કોઈ ન જોઈએ રાઈટ આ બનેલી ઘટના છે સમાચારોએ કવર કરેલી એ લોકોએ વિડીયો બનાવીને મૂકેલી ઘટના છે ઈજિપ્તમાં પણ ઇસ્લામિક શાસન છે કેમ પિરામિડ નથી તોડી નાખતા ટેન્ક ચલાવીને વિચાર કરજો ધર્મ એક છે કલ્ચર અલગ અલગ છે ઈજિપ્તના સ્થાનિક લોકો પિરામિડ ની સંસ્કૃતિમાંથી જ મોટા થયા છે તો પાછળથી એમણે ઇસ્લામ અપનાવી લીધો પણ મૂળ જે પ્રજા છે એ તો એનો વારસો ફારાઓ રાજાઓનો વારસો હતો એટલે એમ કે છે કે ભાઈ આ તો અમારો વારસાનું બિલ્ડિંગ છે જોવા આવો અમેનું સૌથી મોટું કેરોનું મ્યુઝિયમ ફરો તો આખો દિવસ થાય એ ત્યાં બનાવેલું છે આવા કેટલાય ઉદાહરણો હું તમને અલગ અલગ આપી શકું કે જ્યાં ધર્મ એક જોવા મળે સંસ્કૃતિ અલગ અલગ જોવા મળે આપણા ગુજરાતમાં તમને એવું જોવા મળે ધર્મ એક હોય શિવની પૂજા કરતા હોય પણ સંસ્કૃતિ અલગ અલગ હોય તો મારા મિત્રો ધર્મ અને સંસ્કૃતિ વચ્ચેનો જો ફેર છે ને એ પણ આ છે સંસ્કૃતિ તમારા પોશાકમાં આવે સંસ્કૃતિ તમારા અલગ અલગ પ્રકારની મેં કીધું આદતોમાં આવે તમારા ખાનપાનમાં આવે સંસ્કૃતિ તમારા વિચારમાં આવે સંસ્કૃતિ તમારા વ્યવહારમાં આવે હવે ભારત એટલો બધો મહાન દેશ છે કે એને સૌથી પહેલાં ઓપન સોર્સ એન્ડ્રોઈડ બનાવ્યો એન્ડ્રોઈડ અને એપલ વચ્ચે શું ફેર એપલમાં કોઈ પણ એપ તમે ઓન ધ ટાઈમ સીધે સીધી લોન્ચ ન કરી શકો કોઈ પણ ફોટો કે મ્યુઝિક સીધું શેર ન કરી શકો તમારે આઈટ્યુનમાં બધામાં સિંક કરવું પડે એપલની અપ્રુવલ વગર તમારી એન્ટ્રી નથી થતી એટલે પૈસાના જે મોટા મોટા વ્યવહારો કરતા હોય ને એ લોકો આઈફોન વાપરે કારણ કે એમાં હેકિંગ ન થાય ઝડપ એન્ડ્રોઈડમાં હેકિંગ ઝડપથી થાય પણ એન્ડ્રોઈડ આસાન પણ છે ફટ કરતો મારું એક વોટ્સઅપ બગડ્યું હોય મોબાઈલમાં તરત બીજું કાર્ડ નાખીને બીજું વોટ્સઅપ ચાલુ કરી શકું એન્ડ્રોઈડમાં એ સુવિધા તરત મળી જાય બરાબર તો એન્ડ્રોઈડ આસાન છે કારણ કે એ ઓપન સોર્સ છે દરેકને પોતપોતાની ટોપલી મૂકવાની છૂટ છે દરેકને ધોતી આવવાનું સ્વાગત છે અને સૂટ સ્વાગત છે ઓપન સોર્સ તમને ગમે ગમે એને એને તમે જુઓ જુઓ ન ન ડેમોક્રેટિક છે આખી દુનિયાએ ડેમોક્રેસીની વ્યાખ્યા બધા એમ માન્યું કે ગ્રીસમાં પહેલા ડેમોક્રેસી હતી મારું અંગત મંતવ્ય એવું છે કે ડેમોક્રેસીનો સૌથી પહેલો જય ઘોષ ભારતમાં મહાભારતમાં ભગવદ્ ગીતાના અંતે કૃષ્ણએ કરેલો છે કૃષ્ણનું સ્વરૂપ ઈશ્વરીય સ્વરૂપ છે ગીતામાં વ્યાસે વર્ણન કરેલું છે કે ભાઈ આખું વિરાટ દર્શન કરાવેલું છે અર્જુન ટકી ન શકે એવું વિરાટ દર્શન છે એ લેવલની ફિલોસોફી છે કે ઓપન હેમર જ્યારે બોમ્બનું પહેલું વખત વિસ્ફોટ જોવે ત્યારે કાલો અસ્મિ લોકક્ષય આખો ગીતાનો શ્લોક બોલી જાય છે કારણ કે એને સંસ્કૃત આવડતું હતું જે વ્યક્તિ ઉપર અત્યારે ફિલ્મ બની છે ગોલ્ડન ગ્લોબ તો જીતી ગઈ ઓસ્કારમાં પણ આવે એવી પ્રબળ સંભાવનાઓ છે એના પ્રિય ગ્રંથ ભગવદ્ ગીતા તો એટલો બધો પ્રિય નવી કાર લીધી એનું નામ ગરુડા રાખેલું ગરુડ વિષ્ણુનું વાહન એટલે ગરુડા તો ગીતાના અંતે વિરાટ દર્શન બતાવેલા ભગવાન હવે વિરાટ દર્શન બતાવ્યા પછી જ કંઈ બાકી જ ન રહે ને પછી તો સરેન્ડર જ કરવાનું હોય બધાએ છતાં સરેન્ડર કરવાની આ વાત કરે છે મામે કસરણમ કે તારે કાંઈ કન્ફ્યુઝનમાં રહેવાની જરૂર નથી તું મને ફોલો કરે કન્ફ્યુઝન ઇઝ ઓવર પણ આવું કહી દીધા પછી પ્રેશર નથી કરતા સમજો આ વાત પ્રેશરમાં માણસ ખોટું બોલે જેટલા બેઠા હશે ને તમે જ્યારે જ્યારે ખોટું બોલ્યા હશો ને મને મન યાદ કરો આ મમ્મી નહીં સ્વીકારી શકે આમાં તો પપ્પા ખીજાશે આમાં તો સાહેબ છે ને ગાડી મૂકશે જે મિનિટે પ્રેશર ઉપર આવે ને એ મિનિટે તમે ખોટું બોલવાનું શરૂ કરો બરાબર હું મેં બે દિવસથી સાહેબને હું અટવાયેલો હતો મુંબઈમાં એ કહ્યું નથી કારણ કે મને એમ પ્રશર હતું કે સાહેબની શું હાલત થશે હું આવું કહીશ તો કારણ કે મારા માટે તેમણે આ તારીખ ચેન્જ કરી સોળમી તારીખ લઈ આવ્યા કે ભાઈ આ તમને અનુકૂળ છે એવું કરીને બરાબર એટલે મેં કીધું કે આપણે ખોટું નથી બોલવું આપણે સાચું નથી બોલવું આપણે બોલવું જ નથી કે આપણે ક્યાં છીએ આપણે ખાલી એટલું જ જાણવું છે કે શું બોલવાનું છે કેટલા વાગે પહોંચવાનું છે ક્યાં પહોંચવાનું છે બરાબર મેં એવો કૃષ્ણની કૂટનીતિ જેવો મધ્યમ માર્ગ રાખ્યો નરોવા કુંજરોવા બરાબર કુંજર તો ભેગો લઈને આવ્યો છું હું પાછો બરાબર કેટલાક લોકોને જોઈને થાતું હશે કે આ સાહેબને એમ કે એવું લાગતું હશે કે આમ જોઈને ખબર નહીં પડે કે આમ ચિત્ર દોરીને લઈ આવ્યા કે હું આ છું પણ આ ટી શર્ટ પહેરવા પાછળનો પણ એક હેતુ એ છે કે ભારતીય સંસ્કૃતિમાં ગજનું બહુ મહત્વ છે જો આપણે સંસ્કૃતિની વાત કરીએ તો અહીં સૌથી સુંદર સ્ત્રી માટે વપરાતો વિશેષણ પણ ગજગામીની છે બરાબર હાથી એરાવત અમૃત મંથન થયા વખતે જે નીકળું એ ઇન્દ્ર જેના ઉપર ઉભો હોય સાત સુંડ વાળો હાથી એરાવત તમે જુઓ સ્વપ્ન વાસવદત્તમ જેવું સંસ્કૃત નાટક તમે ઉપાડો તો એમાંય હાથી આવે બરાબર હાથી ભારતમાં જ હતા એક સમયે બીજે ક્યાંય હતા જ નહીં ધીરે ધીરે ફેલાયા અલગ અલગ જગ્યાએ સિંહ અને હાથી બંને આપણા મંદિરોમાં તમને જોવા મળે કોઈ પણ ભારતીય મંદિર જે ચોતરા ઉપર જે ચોરસ પ્લેટફોર્મ ઉપર ઊભું હોય ને એ રે ગજપીઠિકા કહેવામાં આવે અને અમુક મંદિરોમાં તો ગજપીઠિકામાં ગજ રીતસર બનાવવામાં આવે એના ઉપર ઊભેલી સંસ્કૃતિ છે અને સૌથી મોટી વાત તો એ કે ગણેશ જેવા એક બહુ પૂજા હતા અને આજની તારીખે પણ ખૂબ લોકપ્રિય એવા ઈશ્વરીય ચરિત્રને હાથીનો ચહેરો આપવામાં આવ્યો છે બરાબર કલ્ચર ક્યાંથી ક્યાં પહોંચે છે આ ટી શર્ટ આફ્રિકાનું છે ભારતનું નથી બરાબર આફ્રિકન ટી શર્ટ છે આફ્રિકાથી આવેલું પણ આફ્રિકન કરતા વધારે હાથીનું સાંસ્કૃતિક મહત્વ ભારતમાં છે કલ્ચરલ મહત્વ એટલું ત્યાં નથી જેટલું આપણે ત્યાં કલ્ચરલ મહત્વ હાથીનું છે આપણે ત્યાં સિંહ એટલે માત્ર ગીરના જંગલમાં સેલ્ફી વાળી ફરતું પ્રાણી નહીં આપણે ત્યાં સિંહ એટલે દુર્ગા વાહિની દુર્ગાનું જે વાહન છે જો એનું કલ્ચરલ કોનોટેશન આ છે પેલું બાયોલોજીકલ ડેફિનેશન થઈ લાય અને અંગ્રેજી શબ્દ થયો પણ દુર્ગાનું વાહન સિંહ જયારે તમે બોલો છો ને ત્યારે એમાં સંસ્કૃતિ પ્રવેશે છે બરાબર લક્ષ્મી બધાના અલગ અલગ વાહનો છે આપણે ત્યાં દેવદેવી દેવતાઓ એટલે આ શું છે બહુ ઇન્ટરેસ્ટિંગ કલ્ચરલ કોમ્બિનેશન છે શિવ પરિવાર છે દાખલા તરીકે શિવ પરિવારના તમામ વાહનો જોઈ લો હમણાં જ મેં એક કહ્યું સિંહ બરાબર શક્તિનું વાહન છે સિંહ શિવનું વાન નંદી તો સિંહ તો નંદીન ફાડી ખાય બરાબર કાર્તિકેયનું વાન ગણેશનું વાન બરાબર શિવના ગળામાં સાપ ઉંદરને ખાય મોર સાપને ખાય છે ને આ તો કંઈ હું એવું તો કહેતો નથી મારા જન્મ પહેલાનું છે આ બધું બરાબર મારું જ બનાવેલું છે નહીં વોટ્સઅપનો મેસેજ થોડો છે કું જાતે બનાવી નાખું વિચાર કરો આ કલ્ચરલ કોનોટેશન્સ જુઓ તમે આના કે જ્યારે તમારામાં શિવ તત્વ પ્રગટે છે ત્યારે તમારામાં કો એક્ઝિસ્ટન્સ અસ્તિત્વ પણ પ્રગટે છે એટલે ભારતનું સહ અસ્તિત્વ બહુ વિરાટ છે તમે એક એક ઉદાહરણ આપો ગઝલ જે છે ફોર્મ ઓફ ગઝલ એ સુફીઓ કરેલી શોધ છે અને અરબસ્તાન તુર્કીના એરિયાથી શરૂ થઈ ગઝલ પણ આજે ત્યાં કોઈ ગઝલ લગતું જ નથી નો ઓફ ગઝલ 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 એનીવેર ઇન અરેબિયા જોર્ડન તમે સીરિયા ઈરાન કોઈ નથી સૌથી વધારે ગુજરાતીમાં છે બરોબર આ બાબુભાઈ ને બળવંતભાઈ નીકળી ગયા બાકી મધુરાય અમારા અમેરિકાના સારા સાહિત્યકાર છે એમણે એકવાર કીધું ગુજરાતીમાં તો ગઝલ કરતા ગઝલકારો વધારે છે આ જેને સમજાય એને ધીરે ધીરે સમજાશે ક્રિકેટ કરતા ક્રિકેટરો વધારે છે આપણે જેના જેવું એમ એક્ટિંગ કરતા એક્ટરો વધારે છે બરાબર કારણ કે કાંઈ પણ ફેસબુક ઉપર તમે જરાક ગોઠવી ગોઠવીને લખો તું તારા ચંપલ પહેરે છે હું મારા ચંપલ પહેરું છું સૌ સૌના ચંપલ પહેરે છે એને એમ લાગે હું તો ગઝલ લખી નાખી પણ આ ગઝલ નથી કળા હવે જે આપણી સંસ્કૃતિની વાત તો જો સ્પષ્ટ થઈ હોય તો આપણે કે સમયમાં કલાક સવા કલાકમાં બધા વિષયોને સ્પર્શવાના મેં તમને કહ્યું એમાં જો મીટર છે પ્રાસ છે રદીફ કાફિયા બધું છે પણ ગઝલ નથી બરોબર આને ગઝલ ન કહેવાય મરીષ સાહેબે ઘણું બધું લખ્યું છે ગાલિબ સાહેબે ઘણું બધું લખ્યું છે

તે વાયદો કર્યો હા હા ભલે મળશું બ્લુટિક થઈ ગઈ યસ લખું એ જાન જૂઠ જાના પણ અંદરથી અમને ખબર હતી તો ભાઈ અમને ખાલી આ ઘૂઘરો પકડાવી દેવાની વાત છે તો કઈ આવવાની છો નહીં મળવાની છો નહીં આ તો બેસે ચેટ પૂરી થાય એટલે હા હા કરીને પૂરું કર્યું બરાબર એ જાન જૂઠ જાના કે ખુશી સે મર ન જાતે અગર એતબાર હોતા ખરેખર અમને ખાતરી હોત ને એ એક સાંજે અમને મળીશ તો એ મળીશ એટલું સાંભળીને જ એટલી ખુશી થઈ જાત કે જીવતા જ ન હોત છે કળા જે છે એ આપણે બધું એમ માની લીધું કે ભાઈ આ ફોર્મેટમાં આપણે શું કરો એટલે એને કળા કહેવાય સ્ટેજ ઉપર ચડો અને ઠેકડા મારો તો નૃત્ય કહેવાય બરાબર ગુજરાતી ભાષામાં એક તંત્રી હતા સમકાલીન નામના અખબાર હસબુખ ગાંધી નામના એમ કહેતા કે ભાઈ આમ લંબચોરસ ચોરસ કાગળ હોય અને એની ઉપર કાળા કાળા અક્ષરે પ્રિન્ટિંગ કરેલું હોય એને પુસ્તક ન કહેવાય આપણે તો એવું માની લીધું કે બધી બુક જ છે આ બધી બુક નથી બરાબર એમ તો ચેક બુક હોય ને પાસબુક હોય પણ એ બુક નથી બુક જુદી માયા છે બુક વાંચીને કલ્ચર ફરી જાય દાસ કેપિટલ કાલ માર્ક્સે ત્રણ ભાગમાં લખ્યું દુનિયાના અડધા દેશોના નકશા ફરી ગયા ખાલી એક પુસ્તકને કારણે જેને આપણે મેરી ક્રિસમસ મેરી ક્રિસમસ કહીએ છીએ મેં તો મુંબઈમાં બીજું શું કરવાનું તું મેં હનુમાન જોઈ નાખ્યું બીજું કરવું શું મારી પાસે રહેવાની જગ્યા સદનસીબે હતી એક મિત્રની એટલે કંઈક એ ચિંતા નહોતી કે શું ક્યાં પણ આખો દિવસ શું કરવાનું કામ તો અટકી પડ્યું બરાબર મારે તો ઘરે જવાનું હતું ત્યાં બીજા કામ હતા એ પૂરું કરીને આવવાનું હતું રામ મંદિર ઉપરનો એક લેખ લખવાનો હતો બધું તો અટકી પડ્યું તો મેરી ક્રિસમસ શબ્દ ચાર્લ્સ ડિકન્સના ક્રિસમસ કેરોલ નામના પુસ્તકમાંથી આવ્યો છે બાઇબલમાંથી નથી આવ્યો પુસ્તક સોરી ઓગણીસમી સદીમાં ડિકન્સે આ પુસ્તક લખ્યું અને એમાંથી આ શબ્દ આવ્યો મેરી ક્રિસમસ કારણ કે પુસ્તકનું કેરેક્ટર મેરી ક્રિસમસ ગ્રીટિંગ કરે છે એમાંથી બધાએ સ્વીકારી લીધું તમે વિચાર કરો હું તમને બીજું ઉદાહરણ આપું ગરબો એક કળા છે રાસ એક કળા છે માતાજી સાથે ક્યાંય રાસ કે ગરબાની કોઈ વાત જ નથી બધી વાત કૃષ્ણ સાથે છે છતાં આપણે ગરબા કે રાસ ક્યારે ગોઠવીએ છીએ નવરાત્રીમાં જન્માષ્ટમીમાં નહીં ગ્રંથોના રેફરન્સ બધા કૃષ્ણ સાથે છે રાસના માં સાથે નથી બરાબર પણ રાસ આવી ગયો માની ભક્તિની અંદર એટલે હું કહું છું ભારત એક વિશિષ્ટ સમન્વયની સંસ્કૃતિ છે ભારત એક વિશિષ્ટ કળાની સંસ્કૃતિ છે સત્યમ શિવમ સુંદરમ સત્યમાં વિજ્ઞાન આવી ગયું રિસર્ચ ઓફ ટ્રુથ સાયન્સ એ પણ જોઈએ જીવન માટે આપણા એસી ચાલુ છે એ વિજ્ઞાન છે લાઇટ ચાલુ છે માઇક્રોફોન ચાલુ છે એ વિજ્ઞાન છે કોઈના મોબાઈલ ચાલુ છે એ વિજ્ઞાન છે બરાબર તમે જે ચેર ઉપર બેઠા છો એ જે બની છે એ ટેકનોલોજી છે સાયન્સ એ સત્યમનો ભાગ છે પણ જીવન એકલા સત્યમથી ચાલતું નથી સત્યમ છે ને બહુ બોરિંગ છે બરાબર હું તમને કહું કે તમે શેના બનેલા છો એટલે તમે એમ કહો કે આ એટમ બનેલા છે અણુના બનેલા છે બરાબર હવે હમણાં આપણે સુંદરતાની વાતો કરતા હતા હજી કરવાના છીએ આગળ ધારો કે રીતિક રોશન પણ એટમ બનેલો છે રાઈટ બરાબર મધુબાલા પણ એટમની બનેલી હતી તો એના વખાણ શું કામ કરવા જોઈએ સત્ય તો એ છે કે ભાઈ જઠર છે આતળું છે ફેફસુ છે લીવર છે પેનક્રિયાસ છે સાયન્સે શોધેલું એક્સ રેમાં બતાવતું સીટી સ્કેન એમઆરઆઈ સ્કેનમાં દેખાડતું સત્ય છે ને તો તમારે રિતિક રોશન જોઈને શું કરવાનું એની પાસે જઠર છે તમારી પાસે જઠર છે તમે એમ કહેશો ના નહીં તો સુંદર દેખાય છે એ જે એક્સ્ટ્રા જે છે સત્યમ થી આગળ સુંદરમ સુંદરમ એ છે આર્ટ શિવમ એ અધ્યાત્મ છે શિવમ એટલે તમે જે જીવો છો એ ઇલ્યુઝન બહાર પણ કંઈક છે જે તમને દેખાતું નથી છતાં છે બાપુએ એકવાર કથા કરતા કરતા એવું હસતા હસતા કીધું હતું કે ઘણા લોકો મને એમ પૂછે છે કે આવું બધું કઈ હોય ભગવાન જેવું કઈ હોય તે કે હું તમને કથા ચાલતી હતી ભારતમાં સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં બાપુ જ્યાં બેઠા બેઠા કે ભાઈ તમને ન્યુયોર્ક દેખાઈ જાયથી કોઈને ન્યુયોર્ક દેખાય છે એ જેટલા બેઠા ન્યુયોર્ક દેખાય ન્યુયોર્ક એટલે બધાએ કીધું ના ના તો કે ન્યુયોર્ક નથી એવું આપણે સાબિત કરી દઈએ ને તો આ એક લાખ જણા બેઠા છે બધાની સર્વસંમતિ છે કે અહીંથી ન્યુયોર્ક દેખાતું નથી માટે પૃથ્વી ઉપર નામનું શહેર હોય જ નહીં જાઓ આલો પૂરું થઈ ગયું ન્યૂયોર્ક શું અમદાવાદ ન હોય અહીંથી અમદાવાદ દેખાય કોઈને ન દેખાય છતાંય આપણે જાણીએ છીએ કે અમદાવાદ છે ને ન્યુયોર્ક એ છે આપણે જઈ પણ શકીએ છીએ ત્યાં ફોટા પડાવી શકીએ છીએ मतलब जो दधु सत देखात कशुक हर तरफ हर जगह हर कहीं पे है हाँ उसी का नूर कोई तो है जिसके आगे है आदमी मजबूर खबर हमेशा कटोक पड़े आफत में पड़े तब जो जो। सारू बधु चलत हो त्या लगी तो जलसो हर कहीं पे है हाँ उसी का नूर

એ અંધાધૂંધી પણ જાણે કોઈ કે પોતાના સુરમાંથી પ્રગટાવેલી છે આપણે ઘણી વખત આમ સરસ ઓર્કેસ્ટ્રા જમી ગયું હોય બરાબર અને કોઈક જોર જોરથી ડ્રમ વગાડવા માંડે કે કોઈક જોર જોરથી ગિટાર વગાડવા માંડે કે કોઈક અમારા ગઢવીઓ બધા લલકારવા માંડે જોર જોરથી તો એમાં અંધાધૂંધી છે કારણ કે એ સુરની બહાર નીકળી ગયા પ્રોગ્રામની બહાર નીકળી ગયા મીટરની બહાર નીકળી ગયા પણ મજા બહુ આવે ધબધબાટી થઈ જાય લોકો ઊભાથી નાચવા માંડે કારણ કે અંધાધૂંધીની પાછળ પણ કશું કેવું છે કે જે તમને બાંધી રાખે છે આઈન્સ્ટાઈન શબ્દ વાપરો છે જે વાંસળી વગાડે છે ને આકાશ ગંગાઓ નાચે છે દુનિયાના સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનીઓ જેને ગણાય સાયન્સમાં એમાં આવે આલ્બર્ટ આઈન્સ્ટાઈન પહેલા નંબરે મોખરામાં અને આઇઝેક ન્યૂટન કટ ટુકટ હરીફાઈ છે આપણો એ વિષય નથી એટલે આપણે એમાં બહુ ઊંડા નથી જવું પણ એટલું મારું માની લેજો તમે કે બંને વચ્ચે નંબર વન સાયન્ટિસ્ટ પ્લેનેટ એવર એવરસીન વચ્ચે દોરાવારનો ફરક નથી એવો હરીફાઈ છે નંબર વન થવા માટે કારણ કે ન્યૂટન અને આઈન્સ્ટાઈન ન થયા હોત તો સાયન્સ અત્યારે જે યુનિવર્સિટીમાં શીખાય છે એ બધું શીખાતું જ ન હોત એક બીજું જ શીખાતું હોત પછી રનરઅપમાં ચાર્લ્સ ડાર્વિન આવે થિયરી ઓફ રિવોલ્યુશન જ્યાંથી બાયોલોજીની આખી એક ધારા આવી પછી લિયોનાર્દો તો વિન્ચી આવે એન્જિનિયરિંગ ટેકનોલોજીનો ક્રાફ્ટ પણ આ જેટલા હું નામ બોલ્યો ને આ ચાર માંથી એક પણ નાસ્તિક જો નો થિયરીઓ યુનિવર્સિટીઓ ઉભી કરી છે એમાંથી એક પણ બધાએ અલગ અલગ કીધું કે ભાઈ આ બેઠા છે જગ્યાએ ચર્ચમાં અથવા તો આ જગ્યાએ આ મસ્જિદમાં કા જગ્યાએ ગુરુદ્વારામાં કા જગ્યાએ મંદિરમાં એ જ ઈશ્વર છે એમણે એમ કે મેનિફેસ્ટેશન છે બરાબર આપણે કોક જાય આપણે માન્યો કે હું હમણાં મહાકાલના દર્શને ગયો તો પછી આપણે એમ બહાર નીકળીને શું કરીએ તો કે ઓલો ફોટો પડાવીએ ફોટો એ મહાકાલ નથી પણ હું મહાકાલ ગયો તો એની સાબિતી તો છે પછી હું એ ફેસબુક ઉપર મૂકીએ એટલે મહાકાલ દર્શન કર્યા એ મેનિફેસ્ટેશન છે એકચ્યુઅલ નથી એકચ્યુઅલ શબ્દો કહેવાય ગયું છે દેખાવાનું નથી અડવાનું નથી કૃષ્ણ એવું કહે છે ગીતામાં કે જળમાં હું રસ છું આદિત્યમાં હું તેજ છું સામાન્ય મારા જેવો માણસ બોલે તો શું બોલે વટ મારવા માટે હું આદિત્ય છું હું સૂરજ છું હું દરિયો છું બોટલમાં ભરીને આપી શકો દરિયામાં તો ધુબાકો મારી શકો પણ રસ હું જળનો રસ છું જે વિનાશ છે ને પાણીમાં હું છું ભીનાશ ને પેક કરીને આપો જોઈએ હાલો પાંચસો ગ્રામ વિનાશ મોકલો એમેઝોન માં પાંચસો ગ્રામ પાણી મળશે પાંચસો એમએલ ની બોટલ આવશે આદિત્યમાં હું તેજ છું સુરત ફોટો પડે કાલ ઉઠીને આપણે ચંદ્રયાન જેવું કોઈ જ્ઞાન બનાવીને સૂરજ ઉપર આટાઈ મારી આવીએ ભલે ગોળો છે વાયુનો સરફેસ નથી બરાબર પણ તેજ ના ફોટા ન પડે ફોટા તો લાઈટ ના પડે તેજ અંદરનું તેજ આપણે એમ કહીએ ને કે એના મોઢા ઉપર તેજ દેખાય છે તો મોઢું તો મોઢા જેવું જ દેખાતું હોય અને જો મોઢા ઉપર તેજ ખાલી રૂપાળા હોવાથી દેખાતું હોય તો જગતની અંદર કેટલાય લોકો તેજસ્વી થઈ જાય મેકઅપ કરીને તેજસ્વી થઈ જાય એ નહીં તેજ એક જુદી વસ્તુ છે પકડાતું નથી દેખાતું નથી એટલે મેં કીધું કે ફર્સ્ટ ડેમોક્રેટિક ઉદઘોષણા ભારતીય સંસ્કૃતિએ કરી યથેચ્છસી છસી તથા મારું કામ તને બધું નોલેજ આપવાનું મારું કામ તને સાચું ખોટું શું છે એ કહેવાનું મારું કામ તને સારું અને ખરાબ શું છે એ કહેવાનું ગુડ એન્ડ ઇવિલ બધું જ કહ્યા પછી હું કહું એમ તું ચાલીશ તો કર્મ તારા તારે બનાવવાના છે બરાબર એકલા આવ્યા છો ને એકલા જવાના એવા ભજનો છે ને એના જેવી વાત છે કર્મ તારે બનાવવાના છે એટલે તારે ડિસિશન લેવું પડશે યુ ટેક ડિસિશન મેં તને તમામ દલીલો ટેબલ ઉપર મૂકી દીધી આદર્શ પેરેન્ટ કે આદર્શ ગુરુએ સમજવા જેવી વાત છે કે આદેશ આપવાને બદલે ઉપદેશ આપવાને બદલે સારા સારના વિવેકવાળી તમામ વસ્તુઓ બાળક સામે મૂકી વિદ્યાર્થી સામે મૂકી કર્મચારી સામે મૂકી અને એને એમ કહો કે હવે તને શું ઠીક લાગે છે જે પસંદ કરીશ એના પરિણામ તારે ભોગવવાના છે પછી અમને જવાબદારી સોંપવા ન આવતો કારણ કે અમે તને બધું સમજાવી દીધું આ કૃષ્ણએ એ જમાનામાં કહ્યું કે જે જમાનામાં ડેમોક્રેસી નામનો શબ્દ જ શું થયો નતો ત્યારે આ ડેમોક્રેસી હતી કે વિરાટ સ્વરૂપ હોવા છતાં હું તને છૂટ આપું આપણી સંસ્કૃતિમાં આ શિવમની વાત આવી પણ આપણો આજનો વિષય છે સુંદરમ એટલે શિવમ મેં ખાલી સમજવા પૂરતું આપણે લઈ લીધું વચ્ચે કારણ કે એ ભારતીય સંસ્કૃતિનું અંગ છે ભલે આજના વિષયનું પૂરું અંગ ન હોય આજના વિષયમાં સંસ્કૃતિ પણ છે ખાલી કળા નથી તો સંસ્કૃતિ જો તમને બધાને સમજાઈ ગઈ હોય બે ત્રણ લીટીમાં અમે સમજાવવાનો પ્રયત્ન કર્યો સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને કલ્ચર કોને કહેવાય કલ્ચર વેરાયટી હોય કલ્ચરની પદ્ધતિ દાળ અલગ અલગ હોય ને સાહેબ એક દીકરી સાસરે આવે ને એની દાળનો વઘાર ઘરમાં જુદો થતો હોય પિયરમાં સાસરે જુદો થતો હોય બે કલ્ચર અલગ થાય પછી બે કલ્ચર ભેગા થાય એક નવી દાળ બને બરાબર इ पाच तीजा घर मी घर नवी दाळे मम्मी लागे जे दाळ नव्हती ख्याल केली कल्चर चेंज करे चटणी चेंज थायते दाळ चेंज थाय बरोबर हमें मी एक जग कुल्हड पिझा इंदोरे कुल्हड पिझा कुल्हड क्या पिझा क्या इटाली ना नेपल्स कल्पना नाही माहिती कुलडी पिझा वेचाता हा ધૂમ લાઈન નથી લોકોની કુલર પીઝા માટે કુલડમાં પીઝા સમાય જ નહીં રોટલો જ સમાય નહીં કુલડમાં કેવી રીત જાય તો પીઝાનો મસાલો ને બધું નાખીને હલાવી દીધેલું કુલડમાં એમણે બાકીનું પેલા બિસ્કીટના ફોર્મેટમાં રાખેલો રોટલો નાના નાના ખ્યાલ આવ્યો તો સંસ્કૃતિઓ ફર્યા કરે છે પોતાનું રૂપ બદલ્યા કરે છે આઈન્સ્ટાઈને પણ કહ્યું ઇઝ ઇક્વલ ટુ એમસી સ્કવેર બ્રહ્માંડમાં શક્તિનો કુલ જથ્થો અચળ છે તમે જે મિનિટે તમારી કારને સ્કૂટરને સેલ્ફ મારો છો એ મિનિટે તમારા પેટ્રોલનું દહન થાય છે અને દહન ઉર્જાનું રૂપાંતર ગતિ ઉર્જામાં થાય છે બ્રેક મારો છો તો ગતિ ઉર્જાનું રૂપાંતર સ્થિતિ ઉર્જામાં થાય છે મોશન એનર્જી ટુ સ્ટેટિક એનર્જી આ વસ્તુ નરસિંહ મહેતા કોઈપણ સાયન્સ ભણ્યા વગર અખિલ બ્રહ્માંડમાં એકતું શ્રીહરિ જુજવા રૂપે અનંત ભાશે બરાબર સોનું એક છે ને એમાંથી સોનામાંથી તો વીટીએ બને સોનામાંથી તો ચેન બને સોનામાંથી તો લકીય બને જો ત્રણ તો બે સોનાની વસ્તુઓ બરાબર છે છત્ર બને વરખ બને તો ઘાટ અલગ અલગ હોવાથી સોનાનું તત્વ અલગ નથી થતું આ સંસ્કૃતિના પ્રાણ ઉપર કળા ક્યાંથી આવી આખી વાતમાં એ મેનિફેસ્ટેશન વિતરણ બાકી છે એટલે સંચાલક મિત્રો એમ ન થાય કે સાહેબ હમણાં મોકલા કરી દીધી બધાને રવાના કરી દેશે તો કળા કેમ આવી માણસના જીવનમાં સંસ્કૃતિ તો ચાલો હવે આપણે બને એટલી સમજી લીધી આપણી સંસ્કૃતિ ઋષિ સંસ્કૃતિ છે અને તમામ ઋષિઓ કલાકાર છે એનું એક સાદું ઉદાહરણ આપું ભારતીય સંસ્કૃતિમાં જે શ્રેષ્ઠ પ્રાચીન ગ્રંથો ગણાતા હોય એવા નામ આપણે હું તમને થોડાક કહું છું હું ખોટો તમે એમ કેજો કે આ નામ નહીં ચાલે ઋગ્વેદ ચાલે ચાર વેદ ચાલો ચાલે ઉપનિષદ પિશાવાસી ઉપનિષદ કઠોપનિષદ કેનો ઉપનિષદ છાંદોગી ઉપનિષદ ગૃહદારણ્ય ઉપનિષદ ચાલે બધા ઉપનિષદ ચાલે સ્કંદ પુરાણ મહાભારત પુરાણ ભાગવત પુરાણ આ તે બધા ચાલે વાલ્મિકી રામાયણ ચાલે રામચરિત માનસ ચાલે ન ચાલે એ મને ના પાડજો કે ન ચાલે બરાબર આ ભારતના જ ગ્રંથો છે બધા તમામે તમામ ગ્રંથો કમ્પોઝ થયેલા છંદોબદ્ધ કવિતામાં છે એક ગ્રંથમાં પેરેગ્રાફ નથી જય વસાવડા જે લેખ લખે છે એની ફકરામાં લખે છે લીટી શરૂ થાય ને સ્ટોપે પૂરી થાય આ જેટલા ગ્રંથોના હું નામ બોલ કોઈ ચોપાઈમાં છે કોઈ દોહામાં છે કોઈ શ્લોકમાં છે કેટલું અઘરું બને તમે વિચાર કરો હમણાં મેં અમારી ભૂતકાળની વાતો કરી એ વાત બોલીને કરવી એક વાત છે અને એની કવિતા બનાવવી બીજી વાત છે હતો હતો દિવસ એક આ કવિતા થઈ આ તમે રમત માટે બનાવી અને કવિતા કહેવાય નઈ ખરેખર છો કે બરાબર હવે એ તમે કલ્પના કરો કે મારે આખર ઋગ્વેદ લખવો છે મારે આટલી મહેનત તો કરવાની ને મારે આખું મહાભારત લખવું છે મારે બધા મહાભારતને કમ્પોઝ તો કરવાના ને મારાથી એમ તો લખાતું નથી કે આણે આવીને તલવાર મારીને આમ કરીને ફેરવીને આમ ડોકું કપાઈ ગયું તો સાલારમાં હોય મહાભારતમાં તો શ્લોક છે આ કળા છે આ આમ પણ લખી શકાય હું બોલી લો એમ પણ ઘણા બધા ધર્મગ્રંથો મેં એવી રીતે લખાયેલું છે કંઈ પ્રતિબંધિત નથી પણ ભારતે ધ્યાન રાખ્યું છે કે આપણે અધ્યાત્મ કે ફિલોસોફીની વાત કરીએ ને એ પણ મ્યુઝિકલ થવી જોઈએ એ પણ ગાઈ શકાય એવી થવી જોઈએ એ પણ થવી જોઈએ એના મીટર મુજબ થવી જોઈએ અને એ જે ધ્યાન રાખવામાં આવ્યું ત્યાં સંગીત પ્રવેશવું તમને બધાને કદાચ ગીતા વિશે જાણતા હોય હવે તો અભ્યાસક્રમમાં પણ આવી રહી છે અહીં પણ કંઈક શરૂ થવાનું છે મને સાહેબ વાત કરતા હતા તો ગીતામાં કૃષ્ણ જો બધું શ્રેષ્ઠ હું સામવેદ છું એવું કેમ કે કૃષ્ણ ઇન્ડાયરેક્ટ મેસેજ આપવા આવે છે કે હું ખાલી સંત નથી હું વસંત પણ છું અને એકચ્યુઅલી બોલે છે ઋતુરામ કુસુમા કર હું ઋતુઓમાં વસંત છું આપણી સંસ્કૃતિમાં કળાની આ ભાવના છે કે ભગવાન યુદ્ધના મેદાનમાં નિર્વાણ અને મોક્ષની વાત કરતા કરતા અનાશક્તિ અને સ્થિત પ્રજ્ઞતાની વાત કરતા કરતા હું કામદેવ છું હું વસંત છું હું સામવેદ છું હું નૃત્ય છું હું ભોજનમાં આ છું હું આમાં આ છું હું આમાં આ છું આમાં આ છું ચંદ્ર છું સૂર્ય છું તારા છું આ છું તે છું બધું યાદ કરાવવાનું ચૂકતા નથી કારણ કે ધીસ ઇઝ આર્ટ એન્ડ આર્ટ મેક્સ લાઈફ લીવેબલ નીતર તો અમારે સીતાંશુભાઈ છે સીતાંશુ યશસ્ચંદ્ર મહેતા ગુજરાતીના બહુ મોટા લાંબો સમય વિદેશમાં પણ રહ્યા સાહિત્ય પરિષદના પ્રમુખ પણ થયા એમણે જટાયુ નામના એક મહાકાવ્ય લખ્યું છે જેમાં જટાયુ એમ કન્ફ્યુઝ થાય છે કે એક જમાનામાં હું લડ્યો ત્યારે તો રાવણ હતો આ બાજુ રામ આ બાજુ રાવણ હતા હવે રામ તો નથી જ દેખાતા તમને સમાજમાં ક્યાંય પણ રાવણ નથી દેખાતા રાવણના લેવલના માણસો નથી રહ્યા કે જે સીતાની કમસે કમ સહમતીની રાહ જોતા કે ભાઈ હું એ ઉપાડિયા આવ્યો છું પણ અશોક વાટિકામાં રાખું સીતા હા પાડે પછી અંદર લઈ આવું નથી દશાનંદ દક્ષિણે નથી ઉત્તરમાં રામ એવું જટાયું કવિતાનું એક પંક્તિ છે કે આ લીલો અંધકાર વ્યાપ્યો છે મને લીલો અંધકાર તમે કોઈ સરસ મોટા સિટીમાં મુંબઈમાં સાઉથ બોમ્બેમાં જાઓ અને તમને ભવ્ય મોલ બધા ચકચકી જ જોવા મળે આખી રાત અજવાળું આપતા હોય એવા ઝગમગાટ બધી બ્રાન્ડ જોવા મળે અલગ અલગ પ્રકારની વસ્તુઓ જોવા મળે આપણા કિસ્સા ખાલી હોય એટલે આપણે તો જોઈ જોઈએ નાટા મારવાના હોય બરાબર એ બધો ઝગમગાટ શું છે લીલો અંધકાર લાગે કેવું ચકચકિત બધું ઝગમગ પણ અંદર અંધારું છે એટલા ચકચકીતની પાછળ કોઈ ક્રાઇમ છે કે જેને એ બિલ્ડિંગ ઉભું કર્યું છે અને કાળા બજારના પૈસામાંથી કર્યું છે એનું લાયસન્સ જ ખોટું છે એને પરમિશન જ નથી મળીને એને ઊભું કરી દીધું છે પણ પેલો ઝમગાટ વિશાળ છે એટલે આપણને એ બધું દેખાતું નથી મળેલા નરેશભાઈ ગોયલ જેટ એરવેઝ વાળા જેલમાં બેઠા છે અને હાથ જોડી જોડીને જજની સામે રોવે છે કે મને આ બહુ જિંદગી આકડી લાગે છે આકરી લાગે છે કારણ કે પાંચસો અઠ્યાવીસ કરોડ એડ પબ્લિક ફંડમાંથી પોતાના પર્સનલ પ્રાઇવેટ ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા તો જે ટેરવેઝ જયારે ઉડતી હોય ત્યારે કેટલી તમને ભવ્ય લાગે પણ એની પાછળ સ્કેમ છે ખ્યાલ આવે છે લીલો અંધકાર એ સીતાંશુભાઈએ લખ્યું કે માણસ શું કરે ફરે ચરે રતી કરે ગર્ભને અવતરે મરે આ બધું આપણે કરીએ તમારો આમ સવારથી સાંજ સુધી ધારો કે તમે જાઓ આપણે ઘણી વાર કહીએ ને સ્કૂલ કંઈ હોવી જ ન જોઈએ કોલેજ હોવી જ ન જોઈએ આ બધા બંધન હોવા જ ન જોઈએ આ આવા કપડાં કોણ બાથાકૂટ કરે આ બધા રોજ પાછી સૂટ પહેરવાના ને કોટી પહેરવાની ને આ ડ્રેસ પહેરવાનો ને સાડી પહેરવાની આવું કંઈ હોવું જ ન જોઈએ લોકોને બહુ મજા આવે આવું આવી કેન્સલ કલ્ચર એના માટેનો એક શબ્દ છે અત્યારે કેન્સલ કલ્ચર બધું કેન્સલ કરી નાખો બરાબર કાંઈ કે હોવા જ ન જોઈએ વાળ તો વાળ ઓળવાના જ ન હોય વાળ હું ઓળવાના હોય ભગવાન લઈ લેશે છે ને એ એક ફિલોસોફી છે ને હિપી કલ્ચર તો કેન્સલ કલ્ચરમાં કાંઈ જ હોવું ન જોઈએ એવું તમે કહો ને તો દિવસ કેટલો બોર થઈ જાય તમે વિચાર કરો તમે સવારે ઉઠીને ચા પીવાની જ નથી કારણ કે ચા નેચરલ નથી ચાની કપર કાપી એ નેચરલ નથી બરાબર રાંધેલો ખોરાક જ તમે ખાઈ ન શકો શેરડી તમારે એમને કાચી કાચી જ ખાઈ જવી પડે ખાંડ બનાવવાની જ નહીં ખાંડ તો આર્ટિફિશિયલ છે માણસે શોધેલી છે વિચાર કરો ચાના કપથી શરૂ કરીને તમે ભણવા જ ન જાઓ કોવિડમાં થોડોક થોડોક આની ઝલક મળી બધાને કે બહુ મજા આવે કે વેકેશન હોવું જોઈએ વેકેશન હોવું જોઈએ પણ પછી કેન્ટીની હોવી જોઈએ ને તમારે તૈયાર થાય જવી જ્યાં બે ચાર જણા સાથે વાત થાય કંઈક નોટની એક્સચેન્જ થાય નોટના નામે કંઈક બીજું બધું એક્સચેન્જ થાય અમારે કોલેજમાં એ જમાનો તો જુદો હતો સાહેબે જોયો છે એ જમાનો અમારે કેવો હતો બજરંગ જમાનો હતો મેં અમારી જ બજરંગ કોલેજ હતી એનું નામ પડેલું બધા વિદ્યાર્થીઓ પણ હું ત્યારે એમ કહેતો કે ભાઈ હોય ત્યારે ત્યાં વોટ્સઅપ ફેસબુક લોતા લો મજાકમાં એમ કહેતો વિદ્યાર્થી મિત્રોને કે આપણે કિડની દાન ન કરીએ ચક્ષુદાન ન કરીએ રક્તદાન ન કરીએ પણ હૃદયદાન ઘણા કરી આવે સવારથી હાથ લગીમાં પંદર જગ્યાએ કરી આવે એવી આશા છે કે પંદર માંથી બે જગ્યાએ રાખે ને તોય વાંધો નહીં તેર ભલે બરોબર ઓલું આઈ લવ યુ યુ એવા લખેલા કાર્ડ એક ડઝન આપો એવું કોઈ ગયું એમ તમારે ડઝન જણા મોકલવાના છે કે આઈ લવ ઓનલી યુ એક ડઝન આપો બરોબર તો આવું થાય છે હમણાં એક તમને ખબર હોય તો ગઈકાલના જ સમાચાર હતા એક પરગજુ ભાઈ છે એ છોકરીના કપડા પહેરીને મેકઅપ મેકઅપ કરીને શણગાર સજી અને એની ગર્લફ્રેન્ડ હતી એના બદલે પરીક્ષા દેવા ગયો રિસર મેકઅપ મેકઅપ માથે ચોટલો બોટલો બાંધો અને લિપસ્ટિક કરી ને કરી બરાબર છોકરીને કપડાય પહેર્યા એને એની ગર્લફ્રેન્ડને કીધું તું કે તને ન આવડે તો કઈ નહીં હું પરીક્ષા દઈ હું તારા બદલે પોલીસ પકડી લીધો આવીને ઝડપાઈ ગયો એ બરાબર હવે એને વિચાર કરો ઓલા ભાઈ આમ ઝડપાઈ ગયા પરીક્ષામાં ફેલ થયા બરાબર પણ ઓલી પરીક્ષા પાસ કરી આવી ભાઈ હવે આખી જિંદગી સંભળાવ્યા કરશે બરાબર એની ગર્લફ્રેન્ડ એને છોડીને જતી રહેશે ને તોય સંભળાવ્યા કરશે તારે માટે હું છોકરીને કપડાં પહેરીને પરીક્ષા દેવા ગયો તે તો મારી ચિઠ્ઠીના જવાબ નો દીધા મારો મેસેજ નો ખોઈ લો હળવ્યાશની વાત છે મસ્તીની વાત છે પણ આવું કંઈ હોત જ નહીં કોલેજો ન હોત વિદ્યાપીઠો ન હોત કોઈ વસ્તુ શીખવાની જ ન હોત કોઈ વસ્તુ શણગારી કરવાના ન હોત તો માણસ કરત શું બરાબર જંગલમાં જઈને શિકાર તો કરતો જ શિકાર કર કાચું ખાઈ જંગલની જેમ રે માણસ માણસ બન્યો છે એનું કારણ છે કે માણસ કળા માણસે આ બધામાં કળા ઉમેરી જો બધામાં રાંધણ કળા બરાબર આર્ટ ઓફ કુકિંગ આર્ટ ઓફ ડ્રેસિંગ ફેશન કળા જે એમ લિપસ્ટિક નહોતી ત્યારે તાંબુલ વિક્રમાદિત્ય અને રાજા ભોજની વાતોમાં આ ઉલ્લેખ આવે છે કાલિદાસમાં ઉલ્લેખ આવે છે તાંબુલ ચાવીને તાંબુલ એટલે પાન કાથાવાળું પાન કાથા પાન ચાવો એટલે શણગાર અમે નીકળ્યા ઘરની બહાર અમોને નજરું લાગી એવું હરિન્દ્રભાઈએ જે લખ્યું એમાં એક શણગાર છે તાંબુલથી હોઠ લાલ કરવા એ બરાબર હોઠ તો ભગવાને આપેલા જ છે પણ જરાક લાલ હોય તો કેવી મજા આવે બરાબર બધાએ જો પોતપોતાની રીતે આ હેર કટિંગ શરૂ કર્યું આ પુરુષોએ દાઢી કેવી રીતે કરવાની શરૂ કરી ભગવાને તો દાઢી આખી ઉગાડવાની જ આપી છે ને અને ઘણા ઉગાડે છે બરાબર પણ તોય મોટા ભાગના જો મેં કાટ નાખી સાહેબે ભૂછ રાખી છે દાઢી રાખી ચતુરભાઈ દાઢી નથી રાખી બરાબર દાઢી રાખે છે આપણે જેમ મોદી સાહેબ સરસ મજાની દાઢી રાખે છે તો એ પાછા ટ્રીમે કરતા રહેશે એને બરાબર બાપુ ટ્રીમ કરતા રહેશે દાઢીને મોરારી બાપુ અમિતાભ બચ્ચન રાખે છે એ ટ્રીમ કરતા રહે છે ખ્યાલ આવ્યો તો હજામતના અસ્ત્ર ક્યાં શોધાણા હશે કારણ કે કુદરતે તો અસ્ત્રો નહોતો આવ્યો બરાબર હું એમ માનું છું પુરુષો એ સ્ત્રીઓના ચહેરા જોઈ જોઈને એમ લાગતું હશે કે આ વધારે સુંદર લાગે છે આ વધારે સુંદર લાગે છે આપણે આવું કંઈક મેળ કરો આવો કંઈક મેળ કરો એમાંથી અસ્ત્રા ગોઈતા રેઝર ગોઈતા ગમે એમ કરો પણ આ કાઢો સામે દેખાય છે ને એવા લાવવા જોઈએ આપણે કારણ કે ત્યારે હરીસા તો હતા નહીં સામે કોકની આંખમાં જોઈને જ નક્કી કરવાનું હતું સારા લાગીએ કે નહીં બરોબર તો આ બહુ એટલે આપણે ઘણા ના લગર વગર ફરતા હોય ઓલા ત્રાસવાદીઓના ફોટા આવે ને લખે કે ફિદાઈન ત્રાસવાદી છે જન્નત કી હુર મિલેગી એવો પાઠ લઈને પણ આવા ડાચાવાળાને હુર કેવી રીતે બાજુમાં આવે આ લગી આમ ઓલા ચારદી થી નો હોય બરાબર મોટું તમે જુઓ ને બરોબર હુર તમારે બાજુમાં બેસે એના માટે તમારે કઈ ખારા પરફ્યુમ વ્યવસ્થિત થઈને જવું પડે ને બરાબર આ તો મજાકની વાત છે તમે એને સિરિયસલી ન લેતા કંઈ પર્સનાલિટી છે એ ચહેરાથી ઊંચી વસ્તુ છે પણ પર્સનાલિટી પણ કેળવવા માટે આપણે એવું કંઈક કરવું પડશે કે જે એકચ્યુઅલ કુદરતી નથી એમાં પણ કળા છે યોગ કળા વ્યાયામ કળા આપણે ક્રિકેટ બનાવ્યું આપણે ફૂટબોલ બનાવ્યું આપણે કબડ્ડી બનાવી આપણે હોકી બનાવી આપણે જિમ્નાસ્ટિક બનાવ્યું જો સંસાર બ્લેક એન્ડ વ્હાઈટ હતો આપણે એમાં અલગ અલગ કલર પૂરી પૂરીને એને મજાવાળો કર્યો એક જગ્યાએ સ્પોર્ટ્સ એક જગ્યાએ સ્પોર્ટ્સ કાર્ડ નાખો ફૂડ કાર્ડ નાખો એક પછી એક સામ્યવાદ હતો ને રશિયામાં બહુ જોર ઉપર હતો હતો નામનો જે જવાબ ખોટા નાખતો હતો એના પોતાના માણસોને મરાવી નાખતો હતો તો એક વખત એણે એમ કીધું કે હું સ્કૂલની મુલાકાતે જઈશ એટલે હાઈસ્કૂલ ટીનેજર વિદ્યાર્થીઓની સામે સ્ટેલિન ગયા એટલે સ્ટેલિને જઈને કીધું કે ભાઈ તમને ખબર છે ને આપણે બધા રશિયા માટે આપણા સામ્યવાદી આદર્શ માટે કુરબાન થઈ જવાનું છે તો કે યસ તમારે આ ખાવાનું નથી અહીં જવાનું નથી નાચવાનું નથી ગાવાનું નથી લગ્ન નથી કરવાના આમ નથી કરવાનું તેમ નથી કરવાનું બધું કીધું પછી છેલ્લે પૂછ્યું કે તો દેશ માટે તમે શું જીવ આપી દેવા તૈયાર છો તો એક વિદ્યાર્થી ઉભા થઈને કીધું કે હવે આ જિંદગી બીજું આમે શું કરવાનું છે તમે બધી ના તો પાડી દીધી કે લગ્ન નથી કરવાના બરોબર આ ખાવાનું નથી ને ઓલું ખાવાનું નથી ને આનંદ ખાવાનું આમ નથી કરવાનું તો હવે શું કરવાનું છે નગીનદાસ સંઘવી હતા પ્રજ્ઞાબેન ને ત્યાં અમે સરદાર સંગોષ્ઠી શરૂ કરાવેલી વર્ષો પહેલા સરદાર સાહેબ ઉપર કાયમ વાતો થાય દર વર્ષે સંઘવી દાદા ને છેલ્લું વ્યાખ્યાન જીવનનું ચૌહાણ સાહેબ ત્યાં રાખેલું અમે નવસારીમાં ગુરુક્રાંતિ નામની શિબિરમાં ચોથી માર્ચે વ્યાખ્યાન કર્યું પચીસ માર્ચે લોકડાઉન આવ્યું પછી ડ્યુરિંગ લોકડાઉન એમનું દહેન થયું પણ સો વર્ષના હતા ત્યારે હંડ્રેડ ઇયર્સ ઓલ્ડ ટટાર ઉભા રહીને બોલે યાદશક્તિ સાબુત પગ સાબુત હોજરી સાબુત ભીખા ભજીયાવાળાની પેટી છે ને આપવામાં આવી નવસારીમાં આવ્યા ત્યારે મારા મિત્ર હતા દીવા એસપી ચંદ્રરાજસિંહ જાડેજા કે જાડેજા મને તો આપો પેટીસ બોલે એમ છું કે મોટા સાહેબ છે ઘરડા છે એટલે એ થોડા પેટીસ ખાશે તો ગણોફામ પેટીસ નાખીને તો એક શિક્ષક આવ્યા શિક્ષક આવ્યા તો એમનો પરિચય લખવા માટે કે મહેમાનનો પરિચય પ્રોટોકોલ મુજબ કીધું હોય કે તમારે પરિચય આજની બેઠકનો પરિચય આપવાનો છે એમ જોયા કર્યું કે ઓલા સાહેબ સો વર્ષના છે તો પેટીસ ખાય છે ઊભા ઉભા એટલે કઈ બોલ્યા જ નહીં એટલે મેં એને ઇનિશિયેટ કર્યું કીધું તમારે કઈ સાહેબને પૂછવું હોય તો પૂછી લ્યો પછી આપણે અંદર આવવાનું છે એટલે એને પરિચય પૂછવાને બદલે એમ પૂછ્યું હે સાહેબ તમે સો વર્ષે પેટીસ ખાઈ શકો ગલોફામાં સંઘવી સાહેબે પેટીસ દાબતા દાબતા આમ ગલોફામાં પેટીસ ચાવતા તા ગલોફામાં પેટીસારે જવાબ દીધો ના પાડતા તો એ બધા વયા ગયા ના પાડતા એ જીવતા જ નથી કોઈ મારા વાઇફ ના પાડતા એ ગુજરી ગયા ડોક્ટર તો કે મેં બે બદલાવી નહીં ખા મારા બે ડોક્ટરો ગુજરી ગયા ધીરે ધીરેની ઉંમર થઈ તો હું તો હજી જીવું છું એ ના પાડતા ખવાય આવું ન ખવાય તો મારા મિત્રો કહેવાનો મતલબ એ છે કે માણસે પોતાના જીવનને સરસ રંગીન હેતુસર ઉત્તમ અને બીજા સાથે શેર થઈ શકે એવું બનાવવા માટે અલગ અલગ કળાઓ શોધી ધારો કે ભાષા ન હોત લેખન ન હોત તો હું મારા મનમાં જે છે એ તમારી સામે કેમ આપી શકત ભાવ આપી શકત પ્રેમ આપી શકત ફિલિંગ આપી શકત લાગણી આપી શકત બરાબર હું તમને ભેટી શકત હું તમારી સાથે હાથ મિલાવી શકત હું તમારી આંખમાં આંખ નાખીને કોમ્યુનિકેટ કરત પણ શેર કેવી રીતે કરવું આજે હું અત્યારે બોલું છું એના માટે ભાષા બની જગતમાં ભાષા બની તો સાહિત્ય બન્યું તો કવિતા બની તો નાટક બન્યું તો એમાંથી અભિનય આવ્યો હું જે નથી એ બનવાનો શોખ એ કળા છે હું જે છું બનું આપણે કોઈક સરસ મેસેજ કરવો હોય હમણાં પ્રેમની વાતો કરી તમને બધાને બહુ મજા આવી બરાબર તો મેં તારી રાહ છે એ બસ સ્ટેન્ડે ઊભો ઊભો બહુ જોઈ એમ બોલવું અને તને મેં ઝંખી હતી યુગોથી પ્રચંડ સહરાના રણની તરસથી જો આમ વાહ નીકળું ને આપણે તો કીધું નહોતું કે વાહ બોલજો મેં કઈ એડવાન્સમાં કોઈને કીધું છે વાહ બોલવાનું જે વાહ નીકળું ની કળામાં એક તરસ્યો માણસ જેવી રીતે પાણીનું ટીપું ઝંખતો હોય એમ હું હાજરી ઝંખું છું આ કળા છે સાદી વાતને લેયર ચડાવવું એ કળા છે સસ્પેન્સ ફિલ્મોના બહુ મોટા બાદશાહ આલ્ફ્રેડ હિચકોક બહુ મોટી મોટી સસ્પેન્સ ફિલ્મો બનાવી એને એમ કીધું કે સસ્પેન્સ પિક્ચર ડુંગળી જેવું હોય છે લાઈક એન ઓનિયન તમે એમ કહો કે આ ડુંગળી છે પછી હું એક પડ કાઢી લઉં પછી શું આ શું છે તો કે ડુંગળી છે બીજું પણ ખેંચી લ્યો પછી શું છે ડુંગળી છે ત્રીજું પણ ખેંચી લ્યો પછી શું છે ડુંગળી છે ચોથું પણ ખેંચી લ્યો પછી શું છે ડુંગળી છે બધા પણ ખેંચી લ્યો છેલ્લે કઈ નથી તો શું હતું ડુંગળી હતી તો એ કે તમારે લેયર બનાવવા પડે એક ઉપર બીજા એટલે યાન માલ્ટેલ મોટા લેખક હતા જેને બહુ એક ઓસ્કાર જીવન એક વાર્તા છે લાઈફ ઇઝ અક વાર્તા છે લાઈફ ઇઝ અ સ્ટોરી બરાબર વો જવાની જવાની હી ક્યા જીસકી કોઈ કહાની ન હો મનોજ કુમાર ની ક્રાંતિ ફિલ્મ ના ગીતમાં આવી એક પંક્તિ આવે છે જિંદગી ને કી ના તૂટે લડી વો જવાની જવાની હી ક્યા જીસકી કોઈ કહાની ન હો તમારી પાસે એક સ્ટોરી તો હોવી જોઈએ ને કહેવા માટે ભલે તમે ફેલ ગયા ભલે તમે સફળ થયા પણ કોક દિવસ તમે કોકને બાજુમાં બેસાડીને તમારા છોકરા રમાડતા હશો ત્યારે કહેશો કે એક વખત એવું બન્યું ટાઈમ સેમિનાર ભરીને થાકી ગયા હતા પણ જય વસાવડા મૂકે માઇક તો બીજું આગળ હાલે વન્સ સપોન એ ટાઈમ જો બધી કથાઓની શરૂઆત આમ જ થાય તો મારા મિત્રો આ જે વસ્તુ છે જે જે કહાની બનાવવાની લાઈફ ઇઝ અ સ્ટોરી સ્ટોરી ઇમેજીનેશન ઇઝ બેટર સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી સાદું કાગળ હું તમને આપું ને કાગળ ઉપર સરસ મજાનું ચિત્રકામ કરીને આપું કેમ્પસમાં પૂછું હું ખોટું આ મકર મારા જમીની સાહેબ મેં એક જગ્યાએ પેલી સરસ મજાની ટેરાકોટા આર્ટ જોઈ આભલા ભરત વાળી પછી બીજી જગ્યાએ જોઈ પછી સાહેબની ચેમ્બરમાં જોઈ પણ સાહેબની ચેમ્બર આવી પહેલા મેં જેમીની સાહેબને કીધું મેં કીધું ખાલી બિલ્ડિંગ મોટું નથી બનાવ્યું એમાં થોડી કળાત્મકતા પણ રાખી છે આ ખાલી ચોરસ નથી મૂકી દીધી આ માટી કામનું સરસ સુશોભન કર્યું છે આપણા જૂના જમાનામાં લોકો ચંદર કરતા ઓળીપો શબ્દ તો કદાચ હવે ખબર નહીં હોય કોઈને બરાબર ગાર માટીના લીપણ કરતા રંગોળી એમાંથી આવી ભરતગુથણ એમાંથી આવ્યું સીવણ એમાંથી આવ્યું જો બધી કળાઓ આવી શું કારણ કે માણસને થોડુંક સૌંદર્ય પણ જોઈએ છે ચાઇનીઝ ભાષામાં એક કહેવત છે કે મને એક રોટી પણ આપો અને મને ગુલાબ પણ આપો મને રોટી આપો એટલે જીવન વ્યવહાર આપો અને ગુલાબ આપો થોડીક મસ્તી થોડીક મજા થોડોક આનંદ આપો એ આનંદ એ સૌંદર્ય છે આપણે ત્યાં મુશ્કેલી એ થઈ કે આપણા પૂર્વસૂર્યોએ બહુ ધ્યાન રાખવું શ્યામ સુંદર આપણે ભગવાનને પણ સુંદર કીધા શ્યામ સુંદર શ્યામ કુરુપ નહીં કૃષ્ણ કાળા છે કાળીયો ઠાકર તમે જુઓ શિવ તો ધ્રુજતી ભભૂત ચોળીને બેઠા છે સ્મશાનમાં બેઠા છે વ્યાઘ્રચરમાં પહેરીને બેઠા છે બરાબર તો શિવને આપણે અસુંદર નથી કીધા શિવને તો પરમ સુંદર કીધા સુંદરોને પણ સુંદર એમ સૌથી મોટા મહાદેવ દેવો કે દેવ મહાદેવ જો ભારતે ગણેશ હમણાં મેં તમને વાત કરી બરાબર તો ગણપતિને તો આપણે શુભ સ્થાનમાં બેસાડ્યા કે આવા કાન થોડા હોય આવું નાક થોડું હોય આવા દાંત થોડા હોય એને બદલે તું ઊંધું કર્યું જ્યારે કઈ પણ શુભ થાય ત્યારે એ બે સાઈડ ભારતે સૌંદર્યને બહુ જ બારીકીથી સમજ્યું છે ને એટલે જો આપણા દરેક મંદિરોમાં માત્ર ગર્ભગૃહમાં મૂર્તિ નથી ફરતા મંડપ છે ઉપર શિખર છે ફરતી કોતરકામ ફરતી મૂર્તિઓ થાંભલાઓ તમે જોયા કરજો જ્યાં આપણે મુશ્કેલી છે કે વિદેશીઓ આ બધું બહુ ધ્યાનથી નિરખે છે અને સ્વદેશીઓ ધક્કા મૂકીને દોઢ સેકન્ડ દર્શન કરી અને માગણીનું લિસ્ટ લઈને જે મગજમાં ગયા હોય ને કે અમારું આ કરી દેજો ઓલું કર દેજો આમ કરી દેજો આ પૈસા અપાવી દેજો છોકરીનું ઠેકાણું કરાવી દેજો ભાગીદારને છૂટું કરાવી દેજો આ બધું કરજો એટલું લિસ્ટ બબડીને પાછા આવતા રહે છે આજુબાજુ જોતા નથી કે શું શું કોતરણી આટલા એક હજાર વર્ષથી કરીને શું કામ મૂકવામાં આવી છે આ બારીક કામ શું કામ મજૂરી કરી કરીને કરવામાં આવ્યું છે શંકરાચાર્ય તો દેવી ભગવતીની સ્તુતિ લખી આદિ શંકરાચાર્યએ એનું નામ આપ્યું સૌંદર્ય લહેરી આ સૌંદર્યની પણ સંસ્કૃતિ છે આ સૌંદર્ય એક કળા છે જો ત્રણ વસ્તુ હવે ભેગી થઈ ગઈ ત્રણ વસ્તુનું સંગમ સ્થાન કોઈ પૃથ્વી ઉપર હોય તો એ ભારત છે અને હું પૂરી જવાબદારી પૂર્વક કહું છું મને ખબર છે કે એક કલાકમાં હું તમને બધા પુરાવાઓ તો નહીં આપી શકું પણ છતાંય ખાતરી રાખજો કે તમે શાસ્ત્રાર્થ કરવો હોય તો હું તમને એક મહિના સુધી એના પુરાવા આપી શકું એમ છું આપણે ત્યાં અલગ અલગ જગ્યાએ તમે માન્યો કે કાદંબરી બાણભટ્ટની વાંચો એમાં કાદંબરી નાયિકાનું વર્ણન તો હોય પણ શાલમલીના વૃક્ષનું પણ વર્ણન હોય તમે અભિજ્ઞાન શાકુંતલમ વાંચો કાલિદાસનું તો એની અંદર મૃગ છે એ મૃગીને પોતાના અણીદાર શિંગડાથી આંખના ખૂણે જામેલો કચરો સાફ કરે છે અને એક હરણી પોતાની આંખ ફૂટી જાય ને અણીવાળી વસ્તુથી તો આંખ ફૂટી જાય પણ બિલકુલ ભરોસાથી પોતાની આંખ એના શિંગડા સામે ધરી દે છે એ ટ્રસ્ટને દાંપત્ય કહેવામાં આવ્યું છે આ ભરોસો જે છે ને એ દાંપત્ય છે અણીદાર શીંગડું મારી આંખમાં જાય છે પણ આ મારા પ્રિયતમનું શીંગડું છે એ મને મારી આંખને નુકસાન નહીં કરે એનો કચરો કાઢ દે છે બસ એ ભરોસો એ દાંપત્ય છે આપણે ત્યાં કુમાર સંભવ લખાણું આપણે ત્યાં મેઘદૂત લખાણું વિરહી યક્ષની તમે જુઓ ભારતની અંદર પ્રાચીન તમે જાશો બરાબર તો અનેક જગ્યાએ તમને સૌંદર્યની સાધના જોવા મળશે જેને કુરુપ છે એને પણ સુંદર વિચારવાની વાત આવે છે કે કુરુપ જેવું કંઈ જગતમાં છે જ નહીં અલગ અલગ રૂપ છે કુબજા પણ સુંદર છે ને હલ્યા પણ સુંદર છે જો રામની સાથે મળી જાય તો હલ્યા પથ્થર નથી સુંદર છે જો કૃષ્ણની સાથે મળી જાય તો કુબજા ખૂંદવાળી કે કાળી કે લાંબા દાંતવાળી કે એવી કશું જ નથી એકવાર કૃષ્ણ તત્વ એમાં પ્રવેશી જાય તો એ સુંદર છે આપણે સૌંદર્યની અદભુત મીમાંસા કરી આખી પૃથ્વી ઉપર આ એક જ કલ્ચર એવું છે કે જે વિસર્જનની શોભાયાત્રા કાઢે સર્જનની તો બધા કાઢે આપણે વિસર્જનની પણ શોભાયાત્રા કાઢીએ કારણ કે વિસર્જન પણ ઉત્સવ છે જો જન્મ ઉત્સવ હોય તો મૃત્યુ પણ ઉત્સવ હોય એવું ઓશો એ કહેલું જન્મને તમે ઉત્સવ માનો છો કે ભાઈ મારો જન્મ છે તો કેટલું છોકરા આવે ને પેંડાના બોક્સ લઈને નીકળો છો બરાબર તો મૃત્યુ પણ ઉત્સવ છે કારણ કે જે એક બાબત ઉત્સવ હોય એની બીજી બાબત ઉત્સવ કેમ ના હોય જો દિવસ ઉત્સવ છે તો રાત પણ ઉત્સવ છે રાત ઉત્સવ છે તો દિવસ પણ ઉત્સવ છે એટલે આપણી સંસ્કૃતિ સૌંદર્ય પ્રેમી એક સંસ્કૃતનો શ્લોક છે દાખલા તરીકે કે કંદોરાને એક ઋષિ વર્ણન કરતા કરતા એમ કે છે કે જ્યાં હું નથી પહોંચી શકતો એવા સ્થાન ઉપર કમર ઉપર આ કંદોરો ગોઠવાયેલો છે સૌંદર્ય તારા ઉપર અગ્નિદેવ અને વરુણદેવની પરમ કૃપા છે કંદોરાને સંબોધીને કહે છે હવે અગ્નિદેવને વરુણદેવ ક્યાંથી આવ્યા સોનાને પહેલા ગરમ કરવું પડે ઘાટ આપવા માટે અને પછી ઠંડુ કરવું પડે બરાબર એટલે ખુલ્લામાં મૂકવું પડે વરુણ એટલે જળ પાણી અને પવન વરસાદના જે દેવ છે એ વરુણ છે અગ્નિના દેવ છે ગરમ કરવાવાળા તમારે કોઈ પણ પ્રકારનું સૌંદર્ય પ્રાપ્ત કરવું હોય ખંદરો જે જગ્યાએ ગયો એવી સુંદર જગ્યા કોઈ અપ્સરાની કમર તમારે પ્રાપ્ત કરવી હોય તો તમારે હંમેશા કટોકટીમાંથી પસાર થવું પડશે ભીસાવવું પડશે અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ થયા હોય રાતોરાત ન થયા હોય ત્રીસ ચાલીસ વર્ષ અમે જીવનના ખર્ચી નાખા હોય નરેન્દ્ર મોદી આ યુનિવર્સિટીનું ઉદઘાટન કરેલું છે હવે બધા એમ કે છે કે હો એમને તો સાહેબ તો ભાઈ સવારે તો પ્લેનમાં ઉઠતા હતા જ પછી સાંજે લક્ષદ્વીપમાં દરિયામ ધુબાકા મારતા હતા જલસા છે આજે બોતેર વર્ષે જે જલસા તમને દેખાય છે જલસા તો છે નહીં તો દેશ માટે કરે છે જે કરે છે બરાબર પોતાના કઈ વ્યક્તિગત ફોટા પડાવવા માટે નથી કરતા દેશના પ્રમોશન માટે કરે છે એમ તો એને મને મંદિરમાં પોતું માર્યું પણ એ બધા એ લોકોએ સાઈડલાઈન કરી દીધું કે એમાં પડવા જેવું નથી લક્ષદ્વીપનું ચાલુ રાખો ફરવાની મજા આવે પોતા મારવાની થોડી મજા આવે મંદિરમાં જઈ પણ ચાલીસ વર્ષ સુધી જીવનના એમણે માત્ર ને માત્ર વાંચન કર્યું છે અને ભ્રમણ કર્યું છે કોઈ ઓળખતા ન હોય ત્યારે લુગડાઈ પોતાના હાથે ધોયા છે ખભે થેલા નાખીને નીકળ્યા છે બરાબર અગ્નિ અને વરુણો પેલા ટીપાશો પેલા ઘડાશો પેલા સંજોગોની આગ તમને બાળશે તોફાનોના પ્રહાર તમે ખમશો પછી એક દિવસે તમે કોઈક જગ્યાએ જેમ કંદરો ગોઠવાઈ જાય છે એમ ગોઠવાઈ શકશો કોલસા ને હીરામાં આ ફરક છે બરાબર કોલસો છે બરાબર એ તાજો હોય હીરો જૂનો હોય આમ દેશી ભાષામાં કહીએ ને તો હીરો તો બુઢ ધન છે કોલસો તો હમણાં નીકળે તાત્કાલિક લાકડું બાળો નીકળે ખાણમાં પથ્થર તોડો એક ચોસલું નીકળે બરાબર પણ જવાન કોલસો છે એ હથોડાનો એક ઘા ખમી ન શકે પણ હીરો છે એ હથોડાના તમામ ઘા ખમી શકે એટલે આયુષ્ય હીરાનું લાંબુ છે કોલસાનું લાંબુ નથી આ સૌંદર્ય છે જીવનનું એસ્થેટિક્સ નામનું એક શાસ્ત્ર રચાણું એક એલેક્ઝાન્ડર નામના જર્મન માટે નામની અઢારમી સદીમાં કિતાબ લખી ઓસ્કાર વાઇલ્ડે સૌંદર્યવાદી આંદોલન ચલાવ્યું કે જીવનમાં સુંદરતા તો હોવી જોઈએ સુંદરતા કાંઈ ન હોય સારા કપડાં પહેરવાના ગાંધીજીમાં તો તમને રૂપિયાની નોટ ઉપર બધા જોતા જાઓ મોઢામાં દાંત નથી માથામ વાળ નથી ગાંધીજીને કંઈ ફેશન વેશનમાં બહુ જાજો રસ પડે નહીં કંઈ ક્રીમ બ્રીમ લગાડે નહીં પાવડર લગાડે નહીં સારા કપડાં હતા એમાંથી એ પોતળી પહેરીને ફરતા હતા પણ તો ફોરેન રિટર્ન હતા એમ તો લંડનમાં ભણેલા એકવાર રવિન્દ્રનાથ ટાગોરને મળવા ગયા ટાગોર જરા અમિતાભ બચ્ચનની જેમ એટલે ખરેખર તો અમિતાભ ટાગોરની જેમ એમ બોલાય મારે શાલ ખભે નાખીને નીકળે ઊંચી કાયા દાઢી સરસ મજાની વાંકળીયા વાળ કવિ સુંદર દેખાય કવિ ઇન્ટરનેશનલ પાછા ગાંધીજી ઇન્ટરનેશનલ એટલું નહીં ટાગોરી ઇન્ટરનેશનલ ખૂબ ફરેલા તો ટાગોર દાઢીના વાળ ઓળતા હતા ગાંધીજીને ટાગોરને સાથે જવાનું હતું સભા સંબોધવા ટાગોર કાસકી લઈને દાઢીના વાળ ઓળતા હતા એટલે ગાંધીજી ખડખડાટ હૈસા કે આ ઉંમરે કવિ તમારે આ શું વેશ કાઢવા છે કેમ કપડાં બહુ ચીવટથી સરસ મજાની શાલ ખભે નાખી શાલ વગર ચાલે એમ તો ઠંડી નથી કોઈ શાલ નાખી હવે દાઢી ઓળો છો બેઠા બેઠા એટલે ટાગોર હસતા હસતા ગાંધીજીને કે બાપુ તમે અહિંસામાં માનો છો કે નહીં એટલે ગાંધીજી કે હું તો બોલું જ છું કે સત્યને અહિંસા મારા બે શ્વાસ છે તો ટાગોરે કહ્યું કે બાપુ અસુંદર દેખાવું એ પણ પ્રછન્ન હિંસા છે તમે જેમ તેમ દેખાવો ભગવાને જે ઘાટ એમાં ફેરફાર થાય બરાબર હું વૃદ્ધ થઈ થઈ ગયો મારી દાઢી સફેદ ગઈ ચાડા ઉપર કરતલી પડી ગઈ ચામડી ઉપર હવે પહેલાં જેવું નથી રહ્યું તે બધી વાત સાચી પણ જ્યાં સુધી મારો હાથ ચાલે ત્યાં લગી આ દાઢી ઓળીને જરાક જાઉં ને તો લોકો જોઈને પ્રસન્ન થાય ને પ્રસન્ન માણસ કોઈ દિવસ હિંસા ન કરે હિંસા હંમેશા નફરત વાળો માણસ કરે પ્રસન્નતા વાળો માણસ દેશના સંસ્કૃતિક છે કે જે છે એ હંમેશા સ્વાભાવિક છે અને જે સ્વાભાવિક છે એ હંમેશા પ્રસન્ન ચિત્ત છે ને જે પ્રસન્ન ચિત્ત છે એ હંમેશા બીજાને નુકસાન નથી કરતો બીજાને વખાણ કરે છે બીજાને વાવા કરે છે તો મારા મિત્રો આપણે આખા વિષયનો આજનો સાર જો કાઢવો હોય સમરી છેલ્લું દોહન નવનીત મંથન આપણે અહીંથી શરૂ કર્યું સંસ્કૃતિથી ત્યાંથી આવ્યા કળામાં કળામાંથી આવ્યા સૌંદર્યમાં તમારામાંથી બધાએ એક નામ સાંભળવું હોય તો મને કહેજો હાથ ઊંચા કરીને કોણે સાંભળ્યું છે આપણે કંઈ આમાં ઈનામ બિનામ છે નહીં એટલે પ્રામાણિક રહેજો ઈનામ હોય તો અપ્રામાણિક થવાની ઈચ્છા થાય બરાબર જોનાથન ઈવ કોઈ નામ સાંભળ્યું છે યસ નહી જોનાથન ઈવ ઈવી ઈવ જોનાથન લિવિંગસ્ટન સિગલ રિચાર્ડ બેટ કાવ્ય ગુડ તમને એટલું યાદ આવ્યું એ એના માટે હું તમને ધન્યવાદ આપું ઓકે આઈફોન જેને નામ સાંભળ્યું હોય હાથ ઊંચા કરો એપલ આઈફોન બધાએ સાંભળ્યું હાથે ઊંચા કરવાની જાજી તસ્તી ડોલી બે ચાર સિવાય કે એમાં હું હાથ ઊંચા કરવાનું સ્ટીવ જોબ્સે જ્યારે એપલ કંપની બીજી વખત હાથમાં લીધી પહેલી વખત કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યો કહો દુશ્મનને હું પાછો જરૂર આવીશ મારી ઓટ જોઈ કિનારે ઘર બનાવે છે એવો મરીજ સાહેબનો શેર લાગુ પડે એવી એને જર્ની કરી એપલ કંપનીમાંથી જ સ્ટીવ જોબ્સને ઓગણીસો સત્યાસીમાં માં કાઢી મૂકવામાં આવ્યો તો પંચાણું માં બોર્ડ ઉપર પાછો આવી ગયો ચેરમેન તરીકે પિક્સાર નામની કંપની બનાવી એનિમેશનના પૈસા કમાઈ એ પૈસામાંથી એપલમાં ઇન્વેસ્ટમેન્ટ કરી પાછો કબજો લઈ લીધો કંપની પછી એણે જે બહાર પાડ્યું નહી આઈપોડ આઈમેક આઈપેડ અને આઈફોન બધા રૂપાળા જોવા ગમે એવા એની જાહેરાતો એવી જ થાય તમે જો આખું પાનું કોરું હોય આખું હોલ્ડિંગ કોરું હોય સફેદ રંગનું એમાં કાળા રંગનું એક સફરજન મૂક્યું હોય બટકું ખવાયેલું અને નીચે લખ્યું હોય થિંક ડિફરન્ટ એપલ સાહેબને પૂછો કોમર્સમાં જ કેટલો ભાવ થાય આપણા મોટા હોલ્ડિંગનો એ પણ કાંઈ નહીં લખવાનું આપણે તો બેસણાની જાહેરાતમાં ખાટલો વેચવાનો છે કબાટ વેચવાનો છે રૂમ ભાડે આપવાનો છે એ નીચે લખી નાખે કે હજી બસો શબ્દો મફત મળે છે ડિસ્પ્લે એટલે બા ગુજરી ગયા ને બા ખાટલો કબાટ અને રૂમ રૂમ ભાડે આપવાનો છે આ બે વેચી નાખવાનો છે બરોબર અવકાશનું પણ એક સૌંદર્ય હોય મૌનનું પણ એક સૌંદર્ય હોય સંગીત સંગીત ત્યારે જ લાગે કે જ્યારે વચ્ચે ઠહેરાવ આવે એક ધરું જે વાગે રાખે તો તો ઘોંઘાટ લાગે વાગે અને પછી પાછી શાંતિ આવે ને પછી પાછું વાગે તો સંગીત લાગે આ ડિઝાઇનિંગ જે છે એપલની તમામ પ્રોડક્ટનું ઇન્ક્લુડિંગ આઇફોન એ જોનાથન ઈવે કર્યું અને સ્ટીવ જોબ્સે જ્યારે કેન્સર થયું ત્યારે એણે કંપનીને મેલ કર્યો એમ એમ લખેલું કે કંપની સંભાળવાવાળા તો બીજા લોકો આવશે મેનેજમેન્ટની અંદર પણ

નહીં ડિઝાઇન પણ સૌંદર્ય છે પ્રોડક્ટ ડિઝાઇનના તો ખાટું હોય છે માસ્ટર્સ બરાબર કેમ ડિઝાઇન કરવી આ યુનિવર્સિટી બનાવવી તો આમ ચોકઠા ઉપર ચોકઠા માચીસના બોક્સ જેવી એ બને પણ અહીં જે તમને મને જે મજા આવી જે મોકળાશ જે નેચરલ ઉજાસ જે નાની નાની વસ્તુઓમાં રખાયેલું મને સાહેબે ઇલેક્ટ્રિક રૂમ બતાવ્યો કે આમાં વાયર નથી લટકતા જુઓ કારણ કે આ તો કોઈ જોવાનું આવે બધા મહેમાનો આવે તો અહીંયા આવીને આટા મારીને જતા રહે સાહેબ મને ખાસ ઉપર લઈને બતાવ્યો કે જોવામાં ઇલેક્ટ્રિક રૂમ જુઓ અમારો એ સૌંદર્ય છે સ્વચ્છતા પણ સૌંદર્ય છે ઈશ્વરે તમને બહુ સરસ ચહેરો આપ્યો હોય પણ આત્મવિશ્વાસનું પોતાનું એક સૌંદર્ય હોય છે ઓમપુરી કે નવાઝુદ્દીન સિદ્દીકી મહાન થયા એ કેવી રીતે થયા આત્મવિશ્વાસથી ત્યાં તમારું મોટું જોવું ભલે ન ગમે ઓમપુરીએ કીધું હતું કે મને અર્ધસત્ય પિક્ચરમાં કામ કરતી વખતે એમ કે એને ખબર નહીં કે આ કોઈ કોણ છે કે આ નથી ઓલા ગોબા પડ્યા હોય મોઢા ઉપર એ એક્ટર બહુ સારો છે ગોબાથી હું ઓળખાતો થઈ ગયો જે ગોબાને કારણે લોકોને એમ લાગતું હતું કે આ નહીં ઓળખાય શું કામ દુનિયાનું ધ્યાન મારા ગોબા ઉપર ન જાય એના માટે મેં મારી બધી પ્રતિભા એટલી બધી ખીલવી દીધી કે ધીરે ધીરે લોકો ભૂલી ગયા કે ચહેરો કેવો છે અવાજ અભિનય પર્સનાલિટી બધું ખીલવી દીધું તો સ્વચ્છતાનું પણ સૌંદર્ય છે આત્મવિશ્વાસનું પણ સૌંદર્ય છે પ્રોડક્ટ ડિઝાઇનમાં જે દેખાય છે એવી કોઈ સરસ આ ચેર પણ સરસ રીતે ગોઠવાયનું સૌંદર્ય છે રંગોની પસંદગી થાય બધા રંગોના ઢગલા બધા મસાલા એક સાથે નાખો સ્વાદ ન આવે બધા રંગો એકસાથે કરો સ્વાદ ન આવે સરસ ન દેખાય તમે કોઈ આમ કોઈ સરસ વસ્ત્ર પહેરો ધારો કે અમુક સાડી હોય બહુ મોંઘી હોય આખી વ્હાઈટ હોય એની કોર છે એ બ્લુ હોય કે રેડ હોય કે સોનેરી હોય હવે તમે એમ કહો કે આખી સાડી સોનેરી કરી નાખી હોય તો હું વાંધો આપણે રૂપિયા પણ એટલી ન ન લાગે લાગે જેટલી પેલી આખી વ્હાઈટ સિલ્ક હોય અને એની કોર તમે ગોલ્ડન રેડ રાખી હોય બરાબર આ એવું જ સૂટનું જો સાહેબે આ સૂટ પહેર્યો છે બ્લેક કલરનો સૂટ છે બ્લેક ઇઝ વન ઓફ ધ યુનિવર્સલ કલર અમે પહેર્યું છે એ બ્લેક જ છે પણ સાહેબે મેં એક એસ્થેટિક ઉમેર્યું છે સાહેબ તમે બે મિનિટ થઈને બતાવો તમારું એસ્થેટિક્સ દેખાડું બધાયને મોતીની નાનકડી બે શેર છે ત્રણ શેર છે અને એની ઉપર એક મોરપીચ છે જો આ મોરપીચ તૈયાર ન મળે મોતીની શેર તો બટન આવે ઘણી વખત બરાબર આ એસ્થેટિક્સ છે તમે જે હળવેક જે બારીક કામ થોડુંક કરો ને આટલું જોઈએ ને આટલું નહીં આમ ગોઠવવાનું અમુક કામ પ્લેટ પીરસાયેલી હોય ને જોઈને ભૂખ લાગી જાય ફોટા જોઈને ભૂખ લાગી જાય હા આમ આમ રાખું જ આમ ઉપર આમ આમ બોલો કેટલો કોફીનો કપ હોય એમાંથી આમ ફૂલ દોરેલું હોય ફીણમાં બરાબર આઈસ્ક્રીમમાંથી આમ લાલ રંગની આમામ આમ રેખાઓ કરીને ચિત્ર બનાવેલું હોય આમ તમને એમ થાય કે આપણને આમ ના તો પાડીશ આઈસ્ક્રીમ ખાવાની પણ આ ખાવા જેવો લાગે છે તો જીવનની અંદર આ ત્રણ બાબતો સંસ્કૃતિ કળા અને સૌંદર્ય એનો ત્રિવેણી સંગમ રાખશો તો તમારી ઉંમર વધશે પણ ઘડા નહીં થાવ એ જવાબદારી મારી ઉંમર વધશે એની ના નહીં એમાં તો બધા કોઈ કઈ કરી શકતું નથી પણ ઘરડા તો નહીં હતા હમણાં ચતુર્ભાઈ બધા જ કહેતા પૂછો બરોબર કે અડસઠ લાખ આપણે વિદ્યાર્થીઓ માટે વાપરા છે કલ્યાણ માટે પાછા નથી લીધા પણ અડસઠ વર્ષે બીપી નથી તો મારા મિત્રો હું તો જઈ રહ્યો છું આપ બધાથી વિદાય લઈને ઉમર ખયામે એક સરસ રૂબાઈ નો ગ્રંથ લખેલો આખો જેની શૂન્ય પાલનપુરી ગુજરાતીમાં અનુવાદ કરેલો એમાં જે કળા સૌંદર્ય અને સંસ્કૃતિની ત્રણેયની એક સંગમ જેવી વાત હતી કે એવી સરસ મજાની કે શાંત નિર્જન વનમાં પ્રિયા ગાતી હો વીણા પર ગઝલ ગમતી વ્યક્તિ ગમતું સંગીત શાંત એકાંત જાજો ઘોંઘાટ નહીં જાજી ભીડ નહીં એક રોટી ઘઉંની અને એક પ્યાલી અંગુરી અસલ બરાબર એટલે મેં હમણાં તમને કીધું એમ રોટી ઘઉંની એટલે જીવન સંસાર આપણે નોકરી કરીએ ધંધો કરીએ ભણીએ કંટાળો આવે છતાંય પરીક્ષા દઈએ કંટાળો આવે છતાંય સવારે ઊઠીએ એલેરામ મૂકીને એ રોટી ઘઉંની અને અંગૂરી અસલ એટલે આ બધું જરા સમજવા જેવું છે હવે અંગુરી અસલ માનીને ગિફ્ટ સિટી લગી દોડા દોડી ન કરતા બરાબર અંગુરી અસલ એટલે જે અત્યારે ચાલે છે ને એ જે તમને થોડી ઘણી મજા આવી તમે હસ્યા તમે તાળીઓ પાડી તમારી આંખમાં આવકારો દેખાણો ઓળખતા હતા ધીરે ધીરે એ જે થયું ને એ અંગુરી અસલ જીવનનો નશો જીવનની કળા જીવનનું સૌંદર્ય જીવનનો પ્રેમ એક રોટી ઘઉંની એક પ્યાલી અંગુરી અસલ ભલભલા સમ્રાટને ને સ્વપ્નમાં પણ ન મળે એવો વૈભવ હું જીવી રહ્યો છું આજે અહીં વિરલ તમે જયારે કોઈ ગમતું કામ કરો કોઈ ગમતો માહોલ ઊભો કરો ગમતા માહોલની અંદર તમે તમારા જીવન વ્યવહાર પૂરતું પણ ઉપાર્જન કરો અને એ પૈસા કમાવા એ એક કળા છે પણ પૈસા ક્યાં ખર્ચવા એ બીજી કળા છે અને આ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં જેમ પૈસા યોગ્ય રીતે ખર્ચવામાં આવ્યા જે દેખાય તમને કઈ ખર્ચો થયો છે ઘણા પિક્ચરનું બજેટ જોઈને આપણને એમ લાગે કે નાયખા ક્યાં છે પણ આ બતાવે છે પાંચસો કરોડ પાંચસો કરોડ ક્યાં નાયખામાં દેખાતું પૂઠાના વેટ દેખાઈ જાય બરોબર તો એવું મોગલ આઝમ જેવું દેખાય તમને આમાં રીસર તમને ભવ્યતા દેખાય તાંજોરના શિવ મંદિરમાં જેમ તમે પગ મૂકો અને ખાલી નંદી જોઈને તમને ખબર પડે કહો કયા સંસ્કૃતિના આપણે વારસદારો છે એ દેખાય તો એવું સરસ કોતરકામ દેખાઈ રહ્યું છે મને અહીં તો મને હું હૃદયપૂર્વક આભારી છું તમારામાંથી માંથી કુ સાંભળો હશે અમુકે સહન કર્યો હશે અમુક બે માંથી કાંઈ કર્યા વગર પોતપોતાનું બીજું મનમાં જે કામ કરવાનું હશે એ કર્યું હશે તો બધાને મારા વંદન કરી લઉં તમારે વિદવતજનો તો હતા જ ઓલરેડી એટલે મારે છેલ્લે કામ ઓલા લગ્નમાં બધું જે મેઇન કોર્સ પૂરો થઈ ગયો હતો તમારો એટલે મારા ભાગે છાશનું એક કાઉન્ટર હોય અમારે સૌરાષ્ટ્રમાં છાસ હોય બહાર બધે બધે ન હોય પણ છાશ હોય બરોબર એટલે એક છાસનું કાઉન્ટર હોય એની બાજુમાં એક આઈસ્ક્રીમ મૂક્યો હોય એની બાજુમાં એક ચોકલેટનો સોસ મૂક્યો હોય તમારે નાખોક નહીં તમારે નક્કી કરવાનું આઈસ્ક્રીમમાં અને એના પછી ચાર પાંચ પ્રકારના મુખવાસ કે પાન મૂક્યા હોય એટલે હું આ છાસ મુખવાસ આઈસ્ક્રીમ ચોકલેટ સોસ પાન એટલામાં પૂરું કરું છું એટલું તમે યાદ રાખજો બરાબર પણ આટલું હશે ને તો ઓડકાર સારા આવશે કારણ કે પછી ઓડકાર તો આના જ આવવાના હોલું આગલું ખાધું એને નહીં આવે એટલે આટલું જો થશે તો ઓડકાર સારા આવશે મારો ચૌહાણ સાહેબના હૃદયપૂર્વકનો આભાર હું તો એમના જ નોતરે ખેંચાઈને આવ્યો છું મેં જમીનીભાઈને પૂછ્યું એમણે પહેલી વાર બહુ સરસ રીતે બહુ વિદ્વાન માણસ સરસ રીતે બધું વાત કરે વિવેકથી એટલે મેં એમને કીધું મેં કીધું સાહેબ આપણે તારીખ જ નક્કી કરવાની છે બાકીની કાંઈ ચર્ચા કરવાની થતી નથી ચોણ સાહેબ બોલાવતા હોય મારે આવવું જોઈએ વાત પૂરી થઈ ગઈ આટલી જ વાત છે ટૂંકી વાત તો હું એમના પ્રેમના નોત્ર ખેંચાઈને આવ્યો છું પણ મને ગમશે કે હવે તમારા બધાનો પ્રેમ એમાં ભળતો જાય બરાબર તો ફરી એકવાર તમારા બધાનો આભાર